जितनी बार मन राग द्वेष उत्पन्न करे इन्हें सत्य मिथ्या द्वारा राग द्वेष निवृत्त करता जाइए करता जाइए करता जाइए इम करता करता पहले असंगता दृढ़ में असंग शस्त्रेण दृढ़ेन भगवान तो दृढ़ कैसे है दृढ़ेन एटले निश्चितेन दृढ़ीकृत निश्चितेन जो तीक्ष्ण बनायेलू है असंग शस्त्र थी आ संसार ने छिपवा समुद्रत्य એટલે એને છેદી નાખીને ટૂંકમાં સંસારથી વિમુખ થઈને અને પરમાત્માને અભિમુખ થઈને તદફ પદમ પરિમાર્ગ દ્રવ્યમ તદ વૈષ્ણવ પદમ પરિમાર્ગ દ્રવ્યમ પરિમાર્ગમ અન્વેષણમ જ્ઞાતવ્યમ એ વૈષ્ણવ પદમ આ વિષ્ણુ પદ છે એને એનું અન્વેષણ કરવું જોઈએ આ તતઃ શબ્દના બે અર્થ કરવામાં આવ્યા તતઃ એટલે ત્યાર પછી પશ્ચાદ પશ્ચાદ એટલે શું પછી એટલે શું અશ્વત્થાત ઉર્ધ્વમ વ્યવસ્થિતમ તતઃ શબ્દ નો અર્થ આનંદગીરી કરે છે પશ્ચાદ એટલે અશ્વત્થાત ઉર્ધ્વમ અશ્વત્થ કરતા પછી અશ્વત્થ કરતા ઊંચું એટલે પરમાત્માનું પદ છે તતઃ પદમ અશ્વત્થ કરતા જે ઊંચું છે અશ્વત્થના જે મૂળ સમાન છે એ પરમાત્મા છે પરમાત્માનું પદ તતઃ એટલે ગુરુ ઉપસૃત્ય ત્યાર પછી એટલે કે ગુરુનું શરણ લઈને સદવિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મિકાક્ષરમ અર્થતામ સાધન પંચકમાં કહ્યું સદવિદ્વાન ઉપસૃપ્યતામ જે બ્રહ્મવિદ હોય ઉપસૃપ્યતા એનું શરણ લેવું જોઈએ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ દરરોજ એની પાદુકાનું સેવન કરવું જોઈએ બ્રહ્મ એકાક્ષરમ અર્થતામ બ્રહ્મ એક છે અવિનાશી છે એના જ્ઞાન વિશેની પ્રાર્થના કરવી જોઈએ આ બધું તતઃ આવી ગયો કારણ કે પરિમાર્ગી દ્રવ્યમ એટલે શું અન્વેષ્ટવ્ય જ્ઞાતવ્યમ પછી આ પદનું જ્ઞાન પ્રાપ્ત કરો પણ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જયારે શાસ્ત્ર વિચાર કરવા ત્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે શાસ્ત્ર વિચાર ક્યારે થાય શાસ્ત્ર નું ગુરુમુખી શ્રવણ કરે ત્યારે એવું ક્યારે થાય જયારે ગુરુ અને શિષ્યનો સંબંધ સ્થાપિત થયો ત્યારે એવું ક્યારે થાય જયારે ગુરુ જોયે કે આ તો જિજ્ઞાસુ છે મને બધા ભક્ત છે બે વસ્તુ જોઈએ ભક્તો સમય ભક્ત પણ જોઈએ અને જિજ્ઞાસુ પણ જોઈએ માત્ર જિજ્ઞાસા ના ચાલે જિજ્ઞાસા હોય પણ જયારે આપણો સંબંધ સ્થાપિત થવો જોઈએ શોનો ભક્તનો ભક્તો સિમે સખા છે અર્જુનમાં સખા તો આજે ભક્ત બની ગયો હશે ભક્ત તો અર્જુન છે જોકે છતાંય પણ આજે વિશેષમાં શિષ્ય ભક્ત બન્યો એટલે આ પ્રકારનો ગુરુ અને શિષ્ય વચ્ચે એક વિશિષ્ટ સંબંધ સ્થાપિત થાય તો જ પેલી શ્રવણની પ્રક્રિયા છે એ સફળ બને ના બને એટલે આપણે જયારે શ્રવણ કરતા હોઈએ ત્યારે કઈ રીતે શ્રવણ કરીએ છીએ જોયું તો ખરા શું કહે છે ભાઈ એમણે શું કહેવાનું છે ધારો કે એમ કહીએ કે ચાલો એમણે શું કહેવાનું જયારે જોયું તો ખરા અથવા જો પેલા માણસ કહે છે આ શું કહે જયારે જુઓ તો જાત જાતની ટૂંકમાં આપણે શ્રવણ કરે આપણે આ સાંભળતી હોય કરીએ મનમાં કયા પ્રકારની વૃત્તિ જાત જાતની વૃત્તિ હોઈ શકે એવું નથી કે બધી જગ્યાએ આપણે પ્રવચન સાંભળવા એટલે આપણે એવી જ જાતની ભાવના સાંભળતી નથી વાતો ઘણા તો જોયે કે અમને શું કહેવાનું જરૂર તો ખરા આપણા સ્વામી આવું કહે આ શું કહે છે પેલા આમ કહ્યું આ શું કરે છે હું આમ માનું છું અમને શું કહેવાનું છે આમ જાત જાતની ટૂંકમાં અથવા તો હવે આપણને કોણ કહેનારા છે ટૂંકમાં અનેક રીતની બધી વસ્તુ હોઈ શકે એટલે શ્રવણ પણ ત્યારે જ ફળદાયી બને જ્યારે એ પ્રકારનો એક સંબંધ સ્થાપિત થાય તતઃ આવતા આવી ગયું એટલે ગુરુ ઉપસૃપ્ય તતઃ અશ્વાદ ઉર્ધ્વમ વ્યવસ્થિતમ તદ વૈષ્ણવમ પદમ આ વિષ્ણુ જે પરમ પદ છે પરિમાર્ગતવ્યમ વેદાંત વાક્ય વિચારેણ અન્વેષ્ટવ્યમ વેદાંતના વાક્યોના વિચારથી આ પદનું પદ એટલે કે આ પરમાત્મા કોણ છે કોણ હું છું હું કોણ છું આ બંધન ક્યાંથી આવ્યું વગેરે તો આ પ્રકારનું કોના બંધ હૈ કસમેશ આગત આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો વેદાંતના વાક્યનો વિચાર એનું નામ છે શ્રવણ તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું સાધન છે શ્રવણ શ્રવણ અર્થ છે શાસ્ત્રના વાક્યનો વિચાર
વિચાર અર્થાત શાસ્ત્ર શું કહેવા માંગે છે એની સમજ. શાસ્ત્ર વાક્યનો વિચાર એટલે વાક્ય આપણે શું કહેવા માંગે છે. એટલા જ માટે કે જે કહેવામાં આવ્યું હોય એ પ્રકારનું જ્ઞાન આપણા જન્મે આવશ્યક છે. આપણને જયારે કોઈ કશું કહેતું હોય ત્યારે જે વક્તા છે વક્તાનું જે તાત્પર્ય હોય તો વક્તા જે તાત્પર્ય જે પ્રયોજનથી વાક્યનો પ્રયોગ કરતો હોય એ જ અર્થ જયારે આપણા મનમાં સ્ફુરે ત્યારે એ વક્તા જે કહેવા માંગે છે આપણે પહોંચે નહીં તો ના પહોંચે. વક્તા કહેવા માંગે કંઈક એને વાક્ય ઉપર આપણે સમજીએ કંઈક તો પછી એ જે કહેવા માંગે આપણે પહોંચ્યું નથી. અને એટલા માટે સમજ ક્યાં તો ના પડે, ક્યાં તો એમાં સંશય જન્મે, ક્યાં તો વિરુદ્ધ સમજ પડે, ઉજાજતું થાય. અસંભાવના, વિપરીત ભાવના, સંશય ભાવના, ક્યાં તો શું કરે સમજ જ ના પડે, ઉપરથી જતું રહે એવું થાય આપણને. અથવા તો અનેક સંશયો ઉત્પન્ન કરે કે સંશય રહી જાય, અથવા તો આપણામાં એ કહે છે એને કરતા કે ઉલટી જ સમજ જન્મે, આવી શક્યતાઓ રહેલી છે. તેથી વેદાંત વાક્યનો વિચાર એટલે જો કે સામાન્ય વ્યવહારની અંદર પણ વક્તા જે તાત્પર્યથી વાક્યનું પ્રયોજન કરતો હોય એ જ તાત્પર્ય આપણે પહોંચે ત્યારે જ વક્તા જે કહેવા માંગે છે એનું કહેવાનું સાર્થક થાય. તેવી રીતે શાસ્ત્ર પણ શબ્દના જે વાક્યોનો પ્રયોગ કરે છે એ વાક્યો દ્વારા જે તાત્પર્ય શાસ્ત્ર જે શાસ્ત્ર અહીંયા વક્તા છે. ગુરુ તો માત્ર કડી જ છે, આજે વક્તા છે ને ખરા વક્તા કોણ છે? શાસ્ત્ર એટલે કે ઈશ્વર. ઈશ્વર આ શાસ્ત્રનું વચન કહ્યું એટલે એ શાસ્ત્ર દ્વારા આપણને શું કહેવા માંગે છે આપણે સમજવા માંગે એમાં માત્ર ગુરુની મદદ લઈએ છીએ આપણે. ટૂંકમાં ગુરુ આપણને શાસ્ત્ર સાથે જોડનાર એક કડી છે. આપણે ખરેખર સમજવાનું શું છે? શાસ્ત્ર જે વાક્યનો પ્રયોગ કરે છે એનું શું તાત્પર્ય છે? જે અર્થમાં શાસ્ત્રના વાક્યનો પ્રયોગ થયો હોય એ જ અર્થમાં આપણે સમજીએ તો આપણને શાસ્ત્ર જેનું પ્રતિપાદન કરે છે એવું જ્ઞાન થાય. એવું થવા માટે આપણે શાસ્ત્ર સાથે બરોબર ટ્યુનઅપ થયા હોઈએ, શાસ્ત્ર સાથે બરોબર આપણે એકતાન થયા હોઈએ તો જ થઈ શકે. તેથી શાસ્ત્રમાં શ્રદ્ધા હોય કે શાસ્ત્ર જે કહે છે એ બરોબર છે, શાસ્ત્ર જે કહે છે એ મારા હિતમાં છે, શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે, આ પ્રકારની આપણી મનની અવસ્થા હોય જેથી શાસ્ત્રના વાક્યો પ્રત્યે આપણા મનમાં કોઈ સંશય કે પડકાર વૃત્તિ ના હોય તો આપણે એ વાક્યના અર્થને ગ્રહણ કરી શકીએ. પરંતુ આ શાસ્ત્રોના વાક્યને સમજાવવા માટે ગુરુ નામની એક વચ્ચેની કડી હોવાને કારણે શાસ્ત્ર માટે જે પ્રકારની શ્રદ્ધા હોય એવી શ્રદ્ધા અહીં પણ જોઈએ પાછી. શાસ્ત્રનો સ્વીકારવો જોઈએ પણ આ વક્તાઓનો સ્વીકાર નહીં તો પછી શું? આપણે તો કારણ કે એની શાસ્ત્રની ચાવી તો આ બધા વક્તાઓ જ રહ્યા. અને એટલા માટે શાસ્ત્ર છે ગુરુવાક્ય છે, શાસ્ત્રના વાક્યો અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારની એ પ્રકારનો નિશ્ચય. એટલે આ બધો વિશેષ સંબંધ જયારે સ્થાપિત થાય ગુરુ અને શિષ્યનો ત્યારે જ ખરેખર તો આ અન્વેષણ શાસ્ત્રનો ખરેખર વિચાર કે તત્વનો વિચાર એ ખરેખર ત્યારે થાય જયારે આ પ્રકારનો એક વિશેષ સંબંધ સ્થાપિત થાય. આ તતઃ એવું તો આવી ગયું જેમ શંકરાચાર્ય મહારાજ કહે ને સાધન પંચકમમાં, આત્મેચ્છા વ્યવસ્થિતામ નિર્ગૃહા તૂર્ણમ વિનિર્ગમ્યતામ. આમ આજે સંસારની અસારતા કે મિથ્યાત્વ નિશ્ચય કરવાને કારણે ભવ સુખે દોષો અનુસંધિયતા. આમ આ ભવ એટલે કે સંસારના સુખમાં જે દોષ છે તેનું અનુસંધાન કરીએ અર્થાત અને મિથ્યા તો જાણીએ. આત્મ ઈચ્છા વ્યવસ્થિતા આપણામાં આત્માને જાણવાની ઈચ્છા જન્મે, એ આત્માને જાણવાની ઈચ્છા જન્મે તેને પૂરી કરવા માટે પછી ઈચ્છાનું જતન કરવું જોઈએ, એ ઈચ્છાનું જરા વૃદ્ધિ કરવી જોઈએ અને જો ઈચ્છા પૂરી થાય એ પ્રકારના સંજોગો રચવા જોઈએ. એટલે કે બીજા ગૃહા તૂર્ણમ વિનિર્ગમ્યતા. આત્માને જણ ઈચ્છા જન્મી એટલે પછી ઘરમાંથી નીકળી જાય એટલે કે ત્યાં આસક્તિનો ત્યાગ કરો અને હજી ગુરુ પાસે જતા પહેલા ટૂંકમાં આ ઈચ્છાનું જતન કરવાનું છે, એને જરા બરાબર ધડ બનાવવાની છે. એટલા માટે સંઘ સત્સુ વિજયતા સત્સંગ કરવો જોઈએ. આ પ્રકારની
આ પ્રકારનું વાતાવરણ જ્યાં હોય ત્યાં આપણા મનને વધારે વધારે રાખવું જોઈએ જેથી એની અસર પડે. ભગવતો ભક્તિ દ્રઢાધીયતા, આમાં સાધુઓનો સંગ કરવાને કારણે આપણા ભગવાન પ્રત્યે ભક્તિ જન્મે. શાંત્યાદિ પરિહિતામ સમાધમ વગેરે આ જે આંતરિક સંપત્તિ છે ઉત્પન્ન થાય. પછી કર્માશુ સંત્યુજ્યતામ, દૃઢતરમ કર્માશુ સંત્યજ્યતામ, અને પછી બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. સદ્વિદ્વાન ઉપસુપ્યતામ, ટૂંકમાં તો વેદાંત શાસ્ત્રમાં આ પ્રકારની પ્રક્રિયા બતાવે છે કે કેવી રીતે ધીમે 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 આમાંથી આપણે વિમુખ થતા જઈએ અને આને સન્મુખ થતા જઈએ. એટલે ભગવાન કહે છે તત પદમ પરિમાર્ગતવ્યમ અન્વેષ્ટવ્યમ જ્ઞાતવ્યમ સ અન્વેષ્ટવ્ય સ વિજિજ્ઞાસિતવ્ય. છાંદોગ્ય ઉપનિષદ લખ્યું કે આત્માનું અન્વેષણ કરવું જોઈએ, આત્માને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કરવી જોઈએ. કેમ તત્પદમ, આ કયું પદ છે? તો આગળ કહે છે ભાષ્યમાં, ચલો એટલે ચોથો શ્લોક છે ભાષ્ય આપણે વાંચવાનું વાંચીએ. તતઃ પશ્ચાત પદમ વૈષ્ણવમ તત પરિમાર્ગિતવ્યમ પરિમાર્ગણમ અન્વેષણમ જ્ઞાતવ્યમ ઇત્યર્થઃ. યસ્મિન પદે ગતાઃ પ્રવિષ્ટાઃ ન નિવર્તન્તે ન આવર્તન્તે ભૂયઃ પુનઃ સંસારાય. એ પદ કેવું છે? યસ્મિન પદે ગતાઃ પ્રવિષ્ટાઃ, જેને પ્રાપ્ત કરીને જેમાં પ્રવેશ કરે, જેમાં પ્રવેશ કરવો અર્થાત જેને જાણીને, જેને અભેદતા જાણીને આવર્તન્તે ભૂયઃ પુનઃ સંસારાય. વળી પાછા સંસારમાં જે લોકો ફરી પાછા ફરતા નથી. ભૂય સંસારાય, સંસાર એટલે કે જન્મ મૃત્યુના ચક્રમાં પાછા ફરવાનો હતો. સંસારનો અર્થ જે આપણે નથી ગમતું તે, ટૂંકમાં જે નથી ગમતું તેમાં પાછા ફરવાનો હતો, બસ એનું નામ સંસાર. કોઈને જન્મ ગમતો હોય છે એટલા માટે આવું કહ્યું. કોઈ કહે સ્વામી જન્મ નહીં એવું કેમ કહો છો આપ? સંસાર નહીં એટલે જન્મવાનું તો સારું હોય, જમવાનો વાંધો જન્મવાનો વાંધો નથી. પણ જે ના ગમતો હોય, જન્મ્યા પછી જન્મવાનું ગમતું, હજાર વસ્તુ ગમતી નથી જન્મ્યા પછી. મારું નાક ગમતું ના હોય, કાન ના ગમતા હોય, અનેક વસ્તુ ના ગમતી હોય, એટલે પછી એમાં એને કારણે જે ના ગમતું હોય, ટૂંકમાં ના ગમતું હોય નહીં, પરંતુ કોઈ પ્રકારનું ના ગમવા પણ જ પાસે નથી આવવાનું એમ કહી શકાય. એ ના ગમવા પણ કશું રહે જ નહીં, એમનો અર્થ એવો થયો. મને નથી ગમતું એ પાછું આવ્યો નહીં, પણ મારામાં ન ગમવા પણ જ જતો હોય, અણગમા જ જતો હોય. કોઈ વસ્તુ પ્રત્યે અણગમો રહે જ નહીં, મને વસ્તુ દુઃખ ક્યારે આપે, કશાક પ્રત્યે અણગમો હોય ત્યારે. એટલે સંસારમાં પાછા ફરવાનો છે, અર્થાત આ મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધા પ્રકારના અણગમોમાંથી મુક્ત થઈ જાય છે. તત્વોને બીજું ગુપ્સતે, ઈશાવાસ્ય પણ શીખાય છે કે ત્યાર પછી ના બીજું ગુપ્સ, એનામાં જુગુપ્સા રહેતી નથી, ઘૃણા રહેતી નથી, તિરસ્કાર રહેતો નથી. આમ નાક ચડી જાય, આંખો આમ ઊંચી જાતિઓ થઈ જાય છે, આપણને જોઈને આમ ટેરું ચડી જાય, આમ આંખો આમ થઈ જાય, દરેકનું જૂનું થતું હોય છે. આમ દરેક અભિયોગ જોડે પ્રકાર નહીં હોય, પણ આપણો અણગમો હોય કે આપણી ઘૃણા હોય એ જુદે વ્યક્ત થતી હોય, એવું ના થાય. કોઈ વસ્તુ ઘૃણાનું કોઈ કારણ રહે જ નહીં. ઘૃણા ક્યારે થાય? મારાથી બીજું કોઈ હોય તો થાય, અને જોડે જોડે એ ન ગમતું હોય ત્યારે થાય. બીજું હોય તો વાંધો નહીં, બીજા પ્રત્યે ઘૃણા થવાનો નિયમ નથી, પણ એમાં કઈ દોષ હોય તો. એટલે આ જ્ઞાનથી બીજાપણું પણ રહેતું નથી અને દોષ પણ રહેતો નથી. એટલા દોષ રહેતો નથી, કારણ કે સર્વ વાસ્તવમાં બ્રહ્મ જ છે, જે છે તે તો છે, પણ બ્રહ્મ પણ છે. અને એટલા માટે એવું છે ને, આપણે એક પેલા ધારો કે આપણો મિત્ર હોય અને મોટો અભિનેતા હોય અને એ સરસ વેશ ભજવતો, તો આપણે એને ઓળખીએ નહીં તો પછી આપણને એમ ભિખારા કેવો છે, ભિખારી એમ થઈ જાય આપણને. એ અણગમા કેમ છે? વેશ મળે છે એમાં, પછી ખબર નથી આ તમારો મિત્ર છે, તરત હાથ મિલાવે, તો ગમે તેવો વેશ એને પહેલો હોય,
वेश ने वेश रूपे जाने तो कोई प्रकार अणगमन रहते नहीं होता ने तरत हाथ में ना जितनी पास जाऊ नहीं मैंने मेरी साथ ना पा दो अमुक जो कपड़ा करो तो आपने लई ना जाए तो ना था तर घर मोटा साथ ना नहीं जाए क्या हम पहुंच मेरी साथ नहीं आवा આપણો સામાન્ય રીતે અણગમો વેશ કરવા માટે જ હોય છે પણ ખબર જાણે પડે કે આ વેશ પહેરનાર તો મારો અત્યંત પ્રિય છે અને ત્યાર પછી વેશ મહત્વ રહે છે ને પછી પેલા કહે ને એક વાર નાનું છોકરું રમતું હતું ને એકદમ જ આમ ચીસ પાડી જોરથી પછી પેલા જયારે પેલું મોહરું ઊંચું કરવું કે જો હું તો તારો ભાઈબંધ જ છું ઓહો બસ ત્યાં જતો રહ્યો બસ પછી તો વાઘના મોડા ફેરી જતો રમવા મળે તો પેલા પછી વાઘ સાથે રમવા મળ્યો કારણ કે એને ખબર પડી આ તો માત્ર વેશ જ છે તો તું એવી જુગુપ્સ આ જુગુપ્સ સંસારે લાવો ઘૃણા તિરસ્કાર અણગમો અનામ સંસાર એટલે શોક દુઃખ વિષાદ નામ સંસાર બસ આવું કશું રહે નહીં બાકીનું બધું રહે એની ચિંતા ઘણા લોકોની ચિંતા થાય છે મોક્ષ થઈ ગયા પછી કશું રહેશે જ નહીં તો આપણે તો બસ જતા જ રહીશું અહીંયાથી તો એવું નથી થવાનું મોક્ષ મળ્યો એનો અર્થ એ નથી કે આપણે આપણું અસ્તિત્વ નષ્ટ થઈ જાય એવું નથી માત્ર આપણને આ જીવનમાં જે કંઈ નથી ગમતું એ દૂર થઈ જાય જે નથી સ્વામીજીનો અર્થ એ છે કે અડધી દુનિયા દૂર થઈ જાય ધારો કે એવું કહેવામાં આવે મને જે નથી ગમતું એ દૂર થઈ જવાનું હોય તો અડધી દુનિયા દૂર થઈ જવું પડે એવું થાય તો કે ના ના એવું દુનિયા દૂર થવાની જરૂર નથી દુનિયામાં અન્ન ગમવા પણ દૂર થઈ જવાનું સારું છે ક્યાં તો ભાઈ આપણા દુષ્ટનો નાશ કરીએ અથવા દુષ્ટની દુષ્ટતાનો નાશ કર્યો પણ એ જ થઈ જાય ક્યાં તો માણસનો નાશ કરી નાખ્યો પણ એક દુષ્ટ ગયો અથવા એ માણસમાં જે દોષ છે એ જ દૂર થઈ જાય તો પણ દુષ્ટ ગયો ભાઈ આવું થઈ જાય આ જ્ઞાનને કારણે કોઈ જગ્યાએ પછી એવું ઘૃણાજનક વસ્તુ રહે જ નહીં તતો અને બીજું ગુપ્ત સદે કેમ શું છે કશોક કો મોહ કશોક એકત્વ અનુપશ્યત પછી મોહ ક્યાં પછી શોક ક્યાં શોક અને મોહ રૂપી સંસારમાં એટલે શોક અને મોહમાં પાછા આવવાનું નથી એનો તેવો થયો યસ્મિન ગતા ભૂય ન નિવર્તંતિ જેને પ્રાપ્ત કરીને જેને જાણીને જેને એક થઈને વળી પાછા આ શોક અને મોહ રૂપી સંસારમાં પાછા ફરતા નથી યજ્ઞાત્વાન પુનર્મોહમ એવમ વ્યાસજ પાંડવ જે જ્ઞાન પ્રાપ્ત નહીં પાંડવ ફરીવાર આ પ્રકારના મોહને પ્રાપ્ત નહીં થાય અત્યારે આંખમાં આંસુ આવી ગયા છે એ પછી નહીં આવે આંખમાં આંસુ તો જુદી જુદી આવે પણ અર્જુનની આંખમાં જે આંસુ આવે પેલા શોકને કારણે આવેલા એ શોક જન્મેલો મોહને કારણે અર્જુન આ પ્રકારનો મોહ તને ફરી પાછો ક્યારે નહીં આવે આગળ કહે છે ભાષ્યમાં કથમ પરિમાર્ગિતવ્યમ ઇતિ આહ ચલો તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ ત્યાર પછી પદનું અન્વેષણ કરવું જોઈએ કેમ અન્વેષણ કરવું જોઈએ તો કહે છે તમેવ ચ યહ પદશબ્દેન ઉક્તઃ आद्यम आदौ भवम पुरुषम प्रपद्ये इति एवं परिमार्गितव्यम तच्छरणतया इत्यर्थः कोसौ पुरुषः इति उच्यते यतः यस्मात् पुरुषात् संसार माया वृक्ष प्रवृत्ति प्रसृता निःसृता ऐन्द्रजालिका दिव माया पुराणी चिरंतनी तमेव च आद्यं पुरुषं प्रपद्ये तम आद्यं पुरुषं प्रपद्ये आ प्रकारे अन्वेषण करू પુરુષની પ્રપત્તિ પ્રપત્તિ શરણાગતિ આદ્યમ પુરુષમ આદૌ હોમ આદ્યમ આદિ એટલે કે આરંભ આદૌ હોમ એટલે આરંભમાં પણ જે વિદ્યમાન છે ટૂંકમાં જગતનો આરંભ થયો ત્યારે પણ જે વિદ્યમાન હતો સદૈવ સૌમ્ય
इदमग्र आसीत एकमेव द्वितीयम इला जगत नो जारे आरंभ थयो नतो त्यारे पण ए जगत केवो हतो एक अद्वितीय ब्रह्म हतो एने मालिक आरोभम आदि मां पण जे विद्यमान छे एटले जगत ना प्रारंभ वखते पण जे विद्यमान हतो अने जगत ना लय मां पण जे विद्यमान हशे अने जगत छे त्यारे पण जे विद्यमान छे अर्थात जे जगत नो उपादान कारण छे आद्यम आरोहम पुरुषम प्रपद्ये उपादान कारण से निमित्त कारण बन सके कारण सर्जन करना जो कुंभार हो ने ये घड़ा ने जन्म पहला पा है तो घड़ा ना सर्जन कर सके इन्हें आदि क्या है घड़ा ना आदि में अपन जो विद्यमान छे ये कौन कुंभार तो वहां जगत रूपी जो घड़ो छे इन सर्जन करना विद्यमान कौन है परमात्मा जगत ना सर्जक इन्हों कहानों हेतु एक अच्छे घड़ो जैसे ने एक कार्य होने कारण सर्व रीते मर्यादित है पर घड़ा नु सर्जन करना कुंभार घड़ा दी को मर्यादित नहीं स्वतंत्र वही सर्जन करना घड़ा नु ज्ञान है कि घड़ो केम बनावो एना में कुशलता है घड़ो केम बनावो इच्छा है क्रिया है बधु है सर्वज्ञ है सर्वशक्तिमान है आदव भवन आम जगत नु सर्जन करना जगत नो सर्जक नियंता सर्वज्ञ सर्वशक्तिमान तो आप सर्जन कर सके जारे जेनु सर्जन करो जेनु ज्ञान अपने हो तो ईश्वर जगत नु सर्जन कर सके जारे जेनु सर्जन करवानु छे जगत नु ज्ञान हो तो सर्जन थई सके जारे सर्जन करवानी कुशलता हो बाकी ज्ञान तो बड़े हो जो कुशलता नहीं आते घरे थी बाय कहीने मोकलेला के जो खिचड़ी बनावी हो तो चार आंगळ पानी नो बे आंगळ दान एक आंगळ आटलू बधुं कहीं बधुं मोकला बधुं खबर है तो कया पछी शुं कया पछी शुं कूकर में मूक्यू तो खरु पछी साहेब बधुं उछळवा पड्यू कूकर में स्टीम नी साथे भाजवा माडे त्यारे खबर पड़ी हमने कूकर में शुं मोटी वस्तु पर खबर पड़ी कूकर वस्तु तो टेक्निकल छे ने कूकर ने मने रसोई बनावी एटली सरळ तो नथी एवुं त्यारे खबर पड़ी अने पछी आपणे एम के पाणी बहु ओछू नाखे तो पछी पेला कशु थयुं ने कड़कड़ कड़कड़ चोखा एवा नहीं होय रही है तो पछी तो ए चढ़े नहीं वधारे पाणी नाखे तो अंदर आम लोचो लस्सी नहीं थई जाय एटले आ वस्तु आम खीचड़ी जेवी वस्तु आटली रोज रोज खाता था पर छता एमां आटली बधी टेक्निकालिटी छे आटली एवी खबर नहीं ए करी तारे खबर पड़े तारे खबर पड़े कि आटली सादी वस्तु बनावा माटे पण ज्ञान पण जोईए अने कुशलता पण जोईए खरे बंने जोईए भगवाने केटली कुशलता विचार करो केटलू ज्ञान केटली कुशलता सर्वज्ञ ने नाम केटली शक्ति सर्वज्ञ सर्वशक्तिमान आद्यम पुरुषम आदव भवम आम जगतना जे आदिमा छे प्रारंभमा छे अर्थात एनु निमित्त कारण ए निमित्त कारण ने वात खास करवामां आवी उपादान कारण करता पण उपादान कारण नु प्रपत्ति कोण निमित्त कारण प्रपत्ति लेवानी छे आम जगत नु सर्जन कारण के अहींया पेलू आ जगत ने माया साथे सरखावो ने माया आवी एने कहेवामां आवे जेम पेलो जादूगर होय जादू नु जगत नु सर्जन करता बराबर त्यां विद्यमान छे एवी रीते पुरुषम प्रपद्ये येन सर्वं पूर्णं पुरुषवा शयानं पुरुषं पुरुष शब्द अर्थ करे छे येन सर्वं पूर्णं जेना वडे आ सर्व पुरायेलो छे ज्यां जगत ने खरेखर पूर्ण बनावे छे ये बताने पूरे से जेने कारण वस्तु जो है ते अस्थि भाति प्रिय जैसे दरेक दरेक नाम रूप ने खरेखर पूर्ण बनावे छे एने भरे छे नीता खाली खाली होत ने अस्थि भाति प्रिय ना होता नाम रूप खोखू होत ने खोखू बना होत होता ज नहीं एटले नाम रूप रूपी जे खोखू छे एने पूर्णार कोण छे अस्थि भाति प्रिय ने जे समग्र जगत ने पूरे छे पूर्ण करे छे अथवा पुरुषवा शयानं आ देह रूपी पुरी में जे शयन कर रहा है निवास कर रहा है बने रूपी आ जगत ने पूर्ण करना है जगत ने सत्ता स्फूर्ति प्रदान करना है हमारा जगत ने अधिष जगत में अधिष्ठान रूप तत्पर अने आ देह रूपी नगर ने अंदर निवास करना जे छे એટલે सर्व ने अंतरात्मा जे त्वम पद आम पुरुष शब्द से आ बने निर्देश थाय छे परमात्मा नो निर्देश थाय छे अने जीवात्मा नो निर्देश थाय छे જે સમગ્ર એને પૂર્ણ કરે છે એમ જરા કહી એટલે કોણ છે પરમાત્મા અને દરેક પુરીમાં નિવાસ કરનાર જે ઉભે ત્યારે જીવાત્મા એ પુરુષ શબ્દથી મહાવાક્ય બની ગયો
સ્વામી આવી રીતે કે પુરુષ પુરુષ એવું કહ્યું તો પણ ચાલે. તત્વમસી એવું કહી ને એક પુરુષ એટલે તત્, બીજો પુરુષ એટલે ત્વમ. પુરુષ પુરુષ એક જ નારાયણ વાસુદેવ આ બધા શબ્દોમાં ત્વમ પદ અને તત્પદ બંને રહેલા છે. એનું કેવી રીતે આપણે સમાજનો વિગ્રહ કેમ કરીએ એના પર આવે. સંસ્કૃત ભાષાની આ એક બહુ ખૂબી છે અથવા તો એની આ એક અનુકૂળતા છે કે સમાસ જે એ સમાસ તો બહુ મોટી વસ્તુ છે. એને ખાસ કરીને બહુવ્રીહી સમાસ તો બહુ જ મોટી વસ્તુ છે. એને કારણે આપણને ઘણી બધી અનુકૂળતા થાય છે શબ્દનો પ્રયોગ કરવાની અને શબ્દના અર્થ સમજવાની. તો પુરુષમ પ્રપદ્ય આવા પરમાત્મા જે સર્વ અંતરાત્મા છે, જે જગત નું અધિષ્ઠાન છે, જે જગત નો સર્જક છે, નિયામક છે, પાલક છે, પ્રપદ્ય. પ્રપદ્ય એટલે શું? તો એક શરણ થયા, શરણમ ગતોસ્મી, એ ભગવાનનું શરણ લઉં છું, આ પરમાત્માનું શરણ લેવું. બસ અહીંયા ભગવાન શરણાગતની વાત, પ્રપત્તિની વાત કરે છે. આ જ્ઞાનનું પ્રકરણ છે, 15મો અધ્યાય તો જ્ઞાન યોગ છે. શું આવે? પ્રપદ્યે પ્રપત્તિ શરણાગતિ. તો શરૂઆત પણ થઈ શિષ્ય સ્તેહમ સાધિમાં ત્વામ પ્રપન્નમ. આ પ્રપન્ન પણ એ જ પ્રપત્તિ જ, પણ એનું ખાતર માત્ર એને ત પ્રત્યે લગાવવામાં આવ્યો એટલે પ્રપન્ન થઈ ગયું. પ્રપત્તિ પ્રપદ્યે આ પ્રબળ ધાતુમાં થયેલું છે. આ બધું પ્રપત્તિના શરણાગતિ કરે છે. એવું કે ઘણી વાર આચાર્યો પ્રપત્તિને શરણાગતિમાં થોડો ભેદ બતાવતા હોય છે. પ્રપત્તિ એટલે આગળના પગ પકડી લેવા. પ્રપદ એટલે આપણો નીચેનો પગનો આગળનો ભાગ છે. નામ પ્રપત્તિ એટલે આગળના પગ ભગવાન પકડી લેવા. બસ પ્રપત્તિ એટલે અર્જુને ભગવાન પગ પકડી લીધા. પ્રપન્નો સ્મી, ભગવાન મેં તો આપના પગ પકડી લીધા છે, હવે આપની જવાબદારી છે. શરણાગતિ પણ પ્રપત્તિ ને શરણાગતિનો ભેદ એવો પડે છે કે બે ન્યાય છે ને, એક તો મારજાર કિશોર ન્યાય અને બીજો મરકટ કિશોર ન્યાય. મરકટ કિશોર ન્યાય એટલે પેલો વાંદરાનો બચ્ચાનો ન્યાય. વાંદરાનો બચ્ચાને શું છે? તો વાંદરાની માને પકડી રાખવી પડે. એક વાર માની જવાબદારી નહીં, પકડી રાખવાની જવાબદારી એટલે પડી જાય. જયારે મારજાર કિશોર ન્યાય પેલું જે બિલાડીનું બચ્ચું હોય ને, એ તો એની મા બહુ એકદમ કાળજીપૂર્વક એને પકડીને, કેટલું નાનું હોય છે આપણે એમ કે દાંતથી શું થાય કઈ ના થાય, પણ એકદમ કાળજીપૂર્વક પકડી આમ લઈ જાય, પકડી લઈ જાય. એકમાં જવાબદારી માની છે, બીજામાં જવાબદારી બાળકની છે. હું શરણાગતિની પ્રપત્તિમાં આવું છે. શરણાગતિમાં ઈશ્વરની જવાબદારી છે, પ્રપત્તિમાં જીવની જવાબદારી. મેં પગ પડ્યા ને મારે પકડી રાખવા પડે. પ્રપત્તિ એટલે જીવની જવાબદારી, શરણાગતિ એટલે ઈશ્વરની જવાબદારી. એટલે ભક્તિના આચાર્ય શું કે ગીતાનો પ્રારંભ શા થાય છે? વેદાંત આચાર્ય શું કે? વેદાંતના આચાર્ય શું કે? ગીતાના ઉપદેશનો પ્રારંભ ભગવાનના વચનથી થાય અને ભગવાનના વચનથી પૂરો થાય. અશોચ્યાન અમે શોચસ્તમ, ત્યારથી ગીતાના ઉપદેશનો પ્રારંભ થાય. અને મા શુચે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ અહંત્વા સ્વરૂપાભ્યંભ્ય મોક્ષિષ્યમિ મા શુચે. એ ભગવાન વચન ગીતાના ઉપદેશનો ઉપસંહાર થાય. એવું કે વેદાંત શોકથી શરૂઆત થઈ અને મા શુચે શોક નિવૃત્તિ થઈ નહીં એનો ઉપસંહાર થયો. ત્યારે ભક્તિના આચાર્ય શું કે? અર્જુનના વચનથી ગીતાનો પ્રારંભ થાય છે અને અર્જુનના વચનથી ઉપસંહાર થાય. અર્જુન વચન કયું? શિષ્ય સ્તેહમ સાધિમાં ત્વામ પ્રપન્નમ. ભગવાન આપને પ્રપન્ન થયો, આપને પગ પકડી લીધા, આપને શરણે. બસ ત્યાં પ્રપત્તિની શરૂઆત છે અને એનો ઉપસંહાર થાય પણ અર્જુનના વચનથી. કરિષ્ય વચનમ તો ભગવાનની શરણાગતિથી. તો પ્રપત્તિની શરૂઆત થાય શરણાગતિથી એનો. આમે ભગવાન પણ શરણાગતિની જ વાત કરી. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આમ શરણાગતિ છે એનો ઉપસંહાર થાય. બહુ બધું સરસ સરસ વસ્તુઓ છે, પણ કહેવાનું એ બધું જ્ઞાન જ છે. આપણે તો વેદાંતિ લોકો તો જે શબ્દ કહેવાનો જ્ઞાન જ અર્થ કરે. શરણાગતિ પણ જ્ઞાન જ છે વડે. કારણ કે શરણ પેલો કહે ને કે એક એક અખંડાની એક વાત કરે ને, એક આવો જિજ્ઞાસુ એક મહાત્મા પાસે ગયો. મહાત્મા કે મહારાજ,
हम चाहते हैं कि हम सब भगवान को समर्पित कर दें, आप हमारे पास अब समर्पित करवा दीजिए, यूं करो यदि भगवान ने मुझे समर्पित था। तो महात्मा पूछे है कि भाई तू जरा मैंने कह के शू समर्पित नसी, ये जरा याद ही बना के शू वस्तु समर्पित नसी, अरे समर्पण करूं एने क्या तो खरेखर अर्पण करो। वेदांत ने एम के समर्पण में जाणू के समर्पित थयेलू छे, शू समर्पण करवानो छे, आ मारू छे, पण मारू छे वस्तु पहेला जरा विचार, मारू छे अने मारे कंईक आपवानुं ए वस्तु भ्रम छे ने, अने खरेखर जो कंई समर्पण करवानुं भ्रम, भ्रम ज मात्र समर्पण करवानुं छे, वस्तु तो आपणी छे ज नहीं, आपणी वस्तु होत तो समर्पण करवानो प्रश्न हतो, पण आपणा पणुं ए भ्रम एक आपणो छे, मारे शू समर्पण करवानुं छे, भ्रम समर्पण करवानुं, ભ્રમ સમર્પણ થાય માત્ર જ્ઞાન થી, પાછું ટૂંક જે કઈ કોને એ દરેક દરેક નો અર્થ આવું જ કરે। વેદાંતિ લોકો પાસે એક જ અર્થ, જ્ઞાન વિચાર સમજ, એ હશે તો બધું આવશે। ભક્તો ને તો ભક્તિ તો લેવાની જરૂર નહીં, તો છે જ પ્રેમ તો આપણામાં છે જ, માત્ર પ્રેમ બધો વિખરાઈ ગયો છે અણસમજ ને કારણે, પ્રેમ બધે વિખરાઈ ગયો છે। મિથ્યા જે સત્ય હોય પછી પ્રેમ હોય આપણો, એટલે ખોટી વસ્તુને સત્ય માનીને ત્યાં પ્રેમ વિખરાઈ ગયો છે, મિથ્યા સમાજ પર બધું સંકેલ થઈ જશે, અને એટલા માટે આપોઆપ જ ઈશ્વર પ્રત્યે જશે। એટલે ટૂંકમાં એમ માને છે કે પ્રેમ તો થવાનો જ છે ને, સમજીશું તો અલગ નથી કે પ્રેમ થશે સમજ પડવાની જ છે ને। એટલે ટૂંકમાં એક પક્ષ એવો છે કે પ્રેમ થશે સમજ પડશે, બીજા એમ કહે કે સમજ પડશે તો પ્રેમ થશે, પણ બંનેને બંનેની જરૂર તો છે જ। એમાં કયું સાધન છે ને કયું સાધન છે એટલો થોડો મતભેદ છે। એક એમ કે ભક્તિ સાધન છે ને જ્ઞાન સાધ્ય છે, પેલું જ્ઞાન સાધન છે ને ભક્તિ સાધન, બંનેને બંનેની જરૂર તો છે, અને પછી છેવટે બહુ એનો ઝઘડો રહેતો નથી આવતો। એટલે ત્રીજો એક માણસ કે પ્રેમની પરાકાષ્ઠા એટલે જ્ઞાન, ને જ્ઞાનની પરાકાષ્ઠા એટલે ભક્તિ એમ, એટલે પણ આ તો અહીં ભગવાન કહે છે તમે વચાદ્યમ પુરુષમ પ્રપદ્ય આમ પ્રપત્તિ, ભગવાનની શરણાગતિ લઈ એ દ્વારા ભગવાનનું અન્વેષણ કરવું। યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ તમ અદેવમાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે। યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વમ, જે પૂર્વ અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને પ્રગટ કરે છે, યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ, અને જે એ બ્રહ્માજીને પછી વેદ પ્રદાન કરે છે, તમ અદેવમ આત્મબુદ્ધિ પ્રકાશ, એ દેવ જે મારી બુદ્ધિના પ્રકાશક છે, મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે, હું મુમુક્ષુ એ મારી બુદ્ધિના પ્રકાશક દેવને હું શરણ ગ્રહણ કરું છું। શરણ ગ્રહણ કરવું એટલે શું? ટૂંકમાં એને જાણવા માટે હું સમર્પિત છું, અને છેવટે શરણાગતનો અંતિમ અર્થ કે હું જાણું છું। પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, પરિત્ય ભૂતાનિ પરિત્ય લોકાન પરિત્ય સર્વા પ્રદિશો દિશસ્ય ઉપસ્થાય પ્રસમજાં પ્રસમજા અમૃતસ્ય આત્માન આત્મના આત્માનં અભિસંવેશ ઇત્યાદ્યા। ટૂંકમાં બધી વસ્તુનો ત્યાગ કર્યો પછી જે પરમાત્મા છે એમણે પ્રવેશ કર્યો। પ્રથમજાં વાચમૃતસ્ય વિષ્ણુ આત્માનં સ્વરૂપ અભિસંવેશ આશ્રિતવાન। તો આ પ્રકારે જ્ઞાન હતી, ટૂંકમાં છેવટે શરણાગતિ, પણ અંતિમ શરણ, પેલા એમ કહી શકાય કે શરણાગતિનો પહેલો અર્થ થાય છે કે આપણે શરણાગતિ એક પ્રકારનું કર્મ છે, આપણો અહંકાર સમર્પિત કરીએ, અને શરણાગતિની અંતિમ કક્ષા એ છે કે ઐક્યનું જ્ઞાન થાય। એટલે શંકરાચાર્ય મારે કહ્યું ઇતિ એમ પરિમાર્ગત તત્ શરણ થયા ઇત્યર્થ થયા, ભગવાનનું શરણ લઈને એને આનું અન્વેષણ કરવું જોઈએ। કોષો પુરુષ, આ પુરુષ કે પરમાત્મા જેનું શરણ લેવાનું છે કોણ છે? યતઃ પ્રવૃત્તિ પ્રસદા પુરાણી, યતઃ યસ્માત પુરુષા, જે પરમાત્માની પ્રવૃત્તિ સંસાર માયા વૃક્ષ પ્રવૃત્તિ, આ સંસારરૂપી માયાનો વૃક્ષ છે એની પ્રવૃત્તિ, પ્રસૃતા પુરાણી નિસૃતા જેમાંથી ઉત્પન્ન થઈ,
ઐન્દ્રજાલિકા આદિ માયા, જેવી રીતે પેલા જાદુગરમાંથી જેવી રીતે માયાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય એવી રીતે જે પરમાત્મામાંથી આ જગતરૂપી પ્રવૃત્તિ પ્રારંભ થઈ એટલે જગતના જાદુ જેવું જ ગણે છે. માયા એટલે જાદુ, એટલે જેવી રીતે ઐન્દ્રજાલિક એટલે કે માયા વિશે પોતાની માયાની જાળ ફેલાવે તેમ જેવી રીતે આ જગતરૂપી માયાની જાળ ફેલાવેલી છે એવા પરમાત્માનું શરણ લઉં છું. येन अयम प्रवृत्ति दर्शिता तत् प्राणेन सा निवर्तिष्यते. એટલે ભગવાન કહે ને દૈવી શેષા ગુણમય મમ માયા દુરત્યા મામેવ યે પ્રપદ્યંતે માયામેતાં તરંતિતે. એટલે માયા દ્વારા જ આપણે માયા તરવા ઈચ્છીશું તો અશક્ય છે. મામેવ યે પ્રપદ્યંતે, આ માયા એટલે સંસાર વૃક્ષે વિમુખ થઈને જે મારી શરણાગતિ લે છે માયામેતાં તરંતિતે, એ માયાને તરી જાય છે. એટલે જ કહે છે યેન ઇયમ પ્રવૃત્તિ દર્શિતા, જેના વડે આ પ્રવૃત્તિનો પ્રારંભ થયો છે એને પ્રણામ કરીએ. એટલે કહે કે જે માછલીઓ માયાવીથી પેલા માછીમાંથી દૂર હોય એની જાળમાં ફસાય, પણ જે માછલીઓ માછીમાના પગ પાસે જ તર્યા કરતી હોય એમને કંઈ ના થાય, તેમ આ જગત તો જાણે કે ઈશ્વરની જાળ છે અને જેટલા ઈશ્વરથી આપણે દૂર હોઈશું એટલા આ માયાની જાળમાં ફસાઈએ. ઈશ્વરના ચરણ આપણે રમણ કરશું તો માયામાં ફસાય, એ રીતે એનું નામ છે શરણાગતિ. તો ત્યાં પેલા માછીમારના ચરણ પાસે રમણ કરવા માટે પેલી જા તો છોડવી જ પડે, તો ઈશ્વરના ચરણમાં રમણ કરવા માટે આ જગત સંસારને છોડવું જ પડે. એટલે આગળ વૈરાગ્યની વાત કરવામાં આવી અને પછી ટૂંકમાં ઈશ્વરને જાણવા માટેની સમર્પિતતા, જે મનુષ્યો શ્રવણ મનન નિધ્યાસનથી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્પિત થયા છે એનું નામ શરણાગતિ, એ પ્રકારની શરણાગતિ. તો પ્રવૃત્તિ પ્રસૃતા નિસૃતા ઐન્દ્રજાલિકાદિ માયા પુરાણી ચિરંતની, અને આ તો અનાદિકાળથી આજે પ્રવૃત્તિ ચાલતી આવી છે. એનું જે ટૂંકમાં એટલે કહેવામાં આવ્યું કે વૃક્ષથી વિમુખ થઈને વૃક્ષનું મૂળ છે એને સન્મુખ થવું જોઈએ, અથવા તો જે માયા જે જાદુ છે જાદુ વિમુખ થઈને જાદુગર ને સન્મુખ થવું જોઈએ, એ જ એનો કહેવાનો હેતુ છે. અહીંયા બરાબર છે. ઓકે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ॐ शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. પરો વ્યક્તાત્ અંડમવ્યક્ત સંભવમ્ અંડસ્યાંતસ્ત્વમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. શ્રી ભગવાનુવાચ ઉર્ધ્વમૂલમધઃશાખમ્ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ્
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्त्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गतान् निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तेः प्रसृता पुराणे ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गताः निवर्तन्ति भूयः ततः त्यार्पशी असङ्गशस्त्रेण दृढेन चित्त्वा असंग शस्त्र थी दृढ़ असंग शस्त्र थी अर्थात विवेक रूपी आत्मनात्म विवेक के सत्य मिथ्या रूपी विवेक नित्यानित्य विवेक रूपी पत्थर पर वारंवार घसीने तीक्ष्ण बनावेलू जो वैराग्य नु शस्त्र है असंग न सकड़ो वैराग्य संग है स्पृहा संग विरोधी अज नए शनो विरोधी वर्ष कर संग विरोधी वैराग्यम असंग वैराग्य रवि शस्त्र थी आ संसार वृक्ष ने सारी रीते छेदिने पुत्र वित्त लोकेषणा त्याग रूपम आ पुत्र ऐषणा लोकेषणा वित्त ऐषणा आ बदी भिन्न भिन्न ऐषणाओ है ऐषणा आ बदी इच्छाओ अभिलाषाओ जे अविवेक में जन्मी से विवेक पूर्वक ए बधा नु निवारण करे जेथी आपणुं मन पछी बधानी अंदर पड़े नहीं टूंकमां वैराग्य नो हेतु एक ज छे कि जेथी आपणे जे करवुं छे करी शकीए नहींतर आपणुं मन ज्यारे राग द्वेषना प्रभाव होय त्यारे आपणे करवुं ए ना करी शकीए मन आपणी पासे जबरदस्ती पोते करवुं होय तो करावडावे आपणी पासे तेथी आपणे जे करवुं होय करी शकीए आपणे अध्ययन करवुं होय श्रवण करवुं होय ध्यान करवुं होय चिंतन करवुं होय जे करवुं होय के जप करवो होय आ कई पण मानसिक प्रक्रिया करवा माटे वैराग्यनी आवश्यकता छे એટલે ભગવાનનું ભજન કરવું તો પણ વૈરાગ્ય જોઈએ એટલે જગતના બધા રાગમાંથી રસમાંથી મન નિવૃત્ત થયું હોય અને ઈશ્વરનો રસ જાગૃત થયો તો એનું ભજન થાય એટલે ઈશ્વરનો રસ જાગૃત થયો તો ભજન થાય અને ઈશ્વરમાં જિજ્ઞાસા જાગૃત થયો તો જ્ઞાનની સાધના થાય એક રસ પ્રધાન છે અને બીજું જિજ્ઞાસા પ્રધાન છે તો ભગવાનનો રસ પડતો હોય તો રસાસ્વાદ લેવાનો અને ભગવાનને જાણવાની ઈચ્છા થતી હોય તો પછી એના માટે એનું જ્ઞાન માટે શાસ્ત્ર વિચાર બંને માટે એ તો આવશ્યક ખરું જ કે આ જગતના વિષયોમાંથી કે ભગવાન સિવાય બીજા બધામાંથી આપણું મન નિવૃત્ત થાય અને બીજા બધામાં મન પ્રવૃત્ત થવાનો એક જ હેતુ છે રાગ અને દ્વેષ એટલે આપણે વૈરાગ્ય રાગ અને દ્વેષમાંથી મુક્ત મન થાય અને રાગ દ્વેષ અવિવેકમાંથી જન્મ્યા હોવાને કારણે વિવેકપૂર્વક રાગ અને દ્વેષની નિવૃત્તિ એ શસ્ત્ર છે રાગ દ્વેષ મેં સંસાર વિરોધિત્વાદ આ વૈરાગ્ય વૈરાગ્ય એટલે કે રાગનો એટલે અસંગ એટલે સંઘનો વિરોધી એવું કરવામાં આવ્યો અસંગ અર્થાત સંઘનો વિરોધી સંઘ એટલે રાગદ્વેષ એટલે સંસાર અને તેથી સંઘનો વિરોધ સંસારનો વિરોધી
એટલે વૈરાગ્ય શસ્ત્ર છે ને સંસારનું વિરોધી છે, તો એનો છેદ કરી શકાય. જો વિરોધી ના હોય તો છેદ ના થાય. પરમાત્મ જ્ઞાન ઔત્સુક્ય દૃઢીકૃતેન, અને પરમાત્માના જ્ઞાનની ઉત્સુકતા, આ જ્ઞાનનું પ્રગાવાના કારણે જ્ઞાનની વૈરાગ્ય જ્ઞાનનું સાધન છે. પરમાત્માના જ્ઞાનની ઉત્સુકતા વધતી જ જાય. આમ જેમ જેમ વૈરાગ્ય વધતું જાય તેમ તેમ જિજ્ઞાસા પણ તીવ્ર થતી જાય. ભગવાનનું જ્ઞાન પ્રાપ્તની ઉત્સુકતા જેમ વધતી જાય અને દૃઢ થાય. પરમાત્મ જ્ઞાન ઔત્સુક્ય દૃઢીકૃતેન, એ ક્યારે થાય? વારંવાર વિવેકથી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જે આપણો ઉત્સાહ છે કે ઉત્સુકતા છે, ત્યારે દૃઢ થતી જાય. તો એ રીતે વૈરાગ્ય અને જિજ્ઞાસા રૂપી શસ્ત્રથી આ સંસારને છેદુ સંપત્તિ પ્રાપ્ત કરીને બધા જ કર્મનો, બધા જ કર્તવ્યને છોડી દેવાના. ટૂંકમાં કર્મ કરવાથી જે જીવનમાં મેળવવાનું હતું એ મેળવાઈ ગયું. કર્તવ્ય કર્મ કરવાથી જે પ્રાપ્ત થવાનું હતું એ થઈ ગયું. શું પ્રાપ્ત થયું? વૈરાગ્ય. આમ ફરજ બજાવ્યો તો વૈરાગ્ય સાવ રહે નહીં. ટૂંકમાં જીવનમાં ફરજ બજાવતા બજાવતા માણસ છૂટ કર્તવ્યની આવશ્યકતા નથી. તતઃ ગુરુ ઉપસૃત્ય, પછી ગુરુ પાસે જઈને શાસ્ત્ર ના શ્રવણ દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરવું, અર્થે પરમાત્મ તત્વનું અન્વેષણ કરવું, પરમાત્મા અન્વેષણ કરવું, વિચાર કરો શાસ્ત્રની મદદથી, ગુરુની મદદથી. વેદાંત વાક્ય વિચારેણ પરિમાર્ગતવ્યમ, વેદાંત વાક્યના ઉપનિષદના વાક્યથી એના વિચારથી એ પરમાત્મા શું છે એ પરમાત્મ તત્વને વિચાર કરો, અર્થાત એને જાણવાનો પ્રયત્ન કરો. શ્રવણાદિના જ્ઞાતવ્યમ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે ઇતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી, જેનામાંથી આ પુરાણી પ્રવૃત્તિ, જેનામાંથી આ ચિરંતન પ્રવૃત્તિ અર્થાત સૃષ્ટિનું ઉદ્ભવ થયો છે એ પરમાત્માનું શરણ લઉં છું. તો જેના પ્રવૃત્તિ શરૂ કરીને જેમાં આપણે ફસાયા, ટૂંકમાં ભગવાનના પ્રવૃત્તિ શરૂ ન કરે તો આપણે ફસાયા ન હોત. આપણે ઊંઘમાં ઊંઘમાં તો વાંધો નહોતો, પ્રલય કાળની અંદર બધા જીવો સુષુપ્તિમાં હોય તે વખતે પણ સંસાર હોતો નથી. પણ પછી સૃષ્ટિનો પ્રારંભ થાય એટલે આ બધું જગત સર્જાય, એટલે પછી એની અંદર આસક્તિ થાય, અહંભાવ થાય અને જીવ પાસે ફસાય. ટૂંકમાં જેનામાંથી આ પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ એનું જ આપણે શરણ લઈએ. જેણે આ પ્રવૃત્તિ રૂપી જગત રૂપી માયા રૂપી છા બિછાવેલી છે એનું જ આશ્રય લઈએ. તો આ પ્રકારે શરણાગતિ, તો મનમાં શરણાગતિની ભાવના છે અને બુદ્ધિમાં જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્તિ માટે વિચાર છે. પરિમાર્ગણ પૂર્વકમ વૈષ્ણવ પદમ ગચ્છતામ અંતરંગાણી આકાંક્ષા પૂર્વકમ કથાયતી, એ સાથે સાથે આ પ્રમાણે જયારે પરમાત્માનું અન્વેષણ થઈ રહ્યું છે, વિચાર થઈ રહ્યો છે, શાસ્ત્રનું શ્રવણ થઈ રહ્યું છે, ત્યારે જ્ઞાન પ્રાપ્તિની સાધના થઈ રહી છે, ત્યારે અંતરંગ આપણા મનની સ્થિતિ કેવી હોવી જોઈએ? ભગવાન પાંચમા શ્લોક એવું કહે છે. તો આગળ વૈરાગ્ય અને સાધન તરીકે બતાવવામાં આવ્યું, એ ઉપરાંત બીજી આપણે આંતરિક મનની આંતરિક સ્થિતિ કેવી હોવી જોઈએ એ પણ ભગવાન પાંચમા શ્લોકમાં કહે છે. એટલે પાંચમો શ્લોક 379 પાનો, કથમ ભૂતાઃ તત્પદમ ગચ્છંતિ ઇતિ ઉચ્યતે, કથમ ભૂતાઃ તત્પદમ ગચ્છંતિ. કથમ ભૂતાઃ, કેવો સ્વભાવ હોય, કેવા બની ગયા હોઈએ કે કેવા હોઈએ ત્યારે એ પદને પ્રાપ્ત કરીએ? તો કેવા લોકો એ પદને પ્રાપ્ત કરે છે એ ભગવાન આ પાંચમા શ્લોકમાં કહે છે. કેવા લોકો પ્રાપ્ત કરે છે એનો અર્થ એ કે આપણે પણ જે પદને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો આપણે એવા થવું જોઈએ. એટલે કેવા અધિકારી, કેવી પ્રકારની અધિકારીત્વ, કેવા પ્રકાર અધિકારીત્વ, કેવી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ આ પદને પ્રાપ્ત કરવા માટે? એટલે શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્ર વિચાર તો બરાબર છે, એ તો ખરું જ મુખ્ય સાધન. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રનું શ્રવણ એટલે કે વિચાર, મનન, આ તો મુખ્ય સાધન ખરું જ. પરંતુ જોડે જોડે આંતરિક કયા પ્રકારની સ્થિતિ હોવી જોઈએ જો જેથી એ સાધન આપણું બરોબર સફળ બને એ માટે કહે છે.
निर्माण मोहाजित संग दोषाः अध्यात्म नित्या विनिवृत्त कामाः द्वन्द्वैर्विमुक्ताः सुख दुःख संज्ञैः गच्छन्त्य मूढाः पदमव्ययन्तत् शिले शिले गच्छन्ति अमूढाः पदम अव्ययम् तत् अमूढाः तत् अव्ययम् पदम गच्छन्ति अमूढाः अर्थात् मोहमाति मुक्त शैल એટલે એમનું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે એવા અમૂઢાઃ મૂઢ એટલે મોહના પ્રભાવમાં હોય તે અમૂઢ મોહના પ્રભાવમાંથી મુક્ત થયા એટલે અજ્ઞાનમાંથી મુક્ત થયેલા એવા તત અવ્યયમ પદમ ગચ્છંતિ એ પરમાત્માનો જે પરમ પદ છે એને પ્રાપ્ત કરે છે તો કોણ છે જે આ મોહથી મુક્ત થઈ શકે મોહમાંથી મુક્ત થવાનું સાધન તો જ્ઞાન જ છે પણ એ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે નિર્માણ મોહ અથવા એમ પણ કહી શકાય કે ભગવાન આગળ કહ્યું કે વૈરાગ્ય નામના શસ્ત્રથી સંસારનું વૃક્ષનું છેદન કરો એ વૈરાગ્ય એટલે શું વૈરાગ્ય એટલે તો એમ પણ કહી શકાય નિર્માણ મોહ જેનું મન માન મોહથી મુક્ત છે જીત સંગ દોષાહ જે લોકોએ સંગરૂપી દોષને જીતી લીધો છે અધ્યાત્મ નિત્યાહ જે લોકો અધ્યાત્મ અર્થાત જ્ઞાનની સાધનામાં જ રત છે રત છે વિનિવૃત્ત કામાહ જે લોકોમાંથી બધી કામનાઓ નિવૃત્ત થઈ ગઈ છે દ્વંદ્વૈહી વિમુક્તાહ આમ શીત ઉષ્ણ વગેરે જે દ્વંદ્વ છે જગતમાં એ દ્વંદ્વના પ્રભાવથી મુક્ત છે સુખ દુઃખ સંજ્ઞૈહી દ્વંદ્વૈહી વિમુક્તાહ આ સુખ દુઃખ વગેરે જે દ્વંદ્વ છે એ દ્વંદ્વના પ્રભાવથી મુક્ત છે અમૂઢાહ આવા લોકો અમૂઢાહ સંત આવા અધિકારી પુરુષો શ્રવણ મનન વગેરેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અજ્ઞાનમાંથી મુક્ત થઈને અમૂઢ બની જાય અર્થાત મોહથી મુક્ત થઈ જાય અને તત અવ્યયમ પદમ ગચ્છંતિ અવ્ય અર્થાત અવ્યય પરમાત્માનું જે પદ છે એને પ્રાપ્ત કરે છે ભાષ્યમાં સમજાવે છે નિર્માણ મોહ માનસ્ચ मोहश्च मानमोहौ तौ निर्गतौ येभ्यः ते निर्माणमोहाः मानमोहवर्जिताः जितसङ्गदोषाः सङ्ग एव दोषः सङ्गदोषः जितः सङ्गदोषः यैः ते जितसङ्गदोषाः निर्माणमोहः मानश्च मोहश्च मानमोहो माननमोहने मानमोह क्यामारु तो निर्गतौ येभ्यः आ माननमोह जेमाथी जिता रहा छे જે વ્યક્તિના મનમાંથી માન અને મોહ જતા રહ્યા છે એ બે એ લોકો જતા રહ્યા છે માન અને મોહ આપણે કાઢતા નથી પરંતુ જેમનામાંથી માન અને મોહ સ્વયં જતા રહ્યા છે એ વધારે સારો આપણે એને ધક્કો મારીને કાઢી એના કરતા એ જતા રહે ટૂંકમાં એમને માન અને મોહને આપણા મનમાં હોવા માટે કશું કારણ છે એ કારણ દૂર થાય તો માન મોહ જતા રહે ને એટલે ટૂંકમાં આપણામાં માન છે અને મોહ છે એનું કઈ કારણ છે એ કારણ દૂર થાય તો માન અને મોહ દૂર થાય માન અહંકાર ગર્વ માન એટલે અહંકાર ગર્વ જેનું અમાયત્વ ચર્ચા કરવામાં આવી એટલે માન માંગવાની ઈચ્છા તો પોતાનું સન્માન થાય આ પ્રકારની જે જરૂરિયાત ટૂંકમાં આ માન એક જરૂરિયાત છે સન્માન પ્રાપ્ત કરવાની એક જરૂરિયાત છે અંગ્રેજીમાં કહેવાય ઈગો ગ્રેટિફિકેશન આપણા અહંકારને પણ ગ્રેટિફિકેશન અર્થાત તૃપ્તિની જરૂર છે દરેક માણસે જરૂર છે સેલ્ફ એસ્ટીમ એક આત્મગૌરવ માટે હંમેશા જરૂર હોય છે કે
મારો અહંકાર પણ તૃપ્ત થવો જોઈએ. એટલે કોઈનો અહંકાર તૃપ્ત કરવો બહુ મોટી સેવા છે, બહુ મોટી સેવા ખરેખર. એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે જો દાન કઈ પણ કરવું હોય, આ બધા દાન ની અંદર સૌથી મોટું દાન છે માન દાન. કોઈનું માન આપવું, કોઈનું સન્માન કરવું બહુ મહાન દાન છે. એટલા માટે રામચંદ્રજી કે દશરથ રાજા બ્રાહ્મણો ને દાન આપે ત્યારે સન્માન પૂર્વક દાન આપે. એટલે ભગવાન પણ કહે છે કે અવજ્ઞા પૂર્વક દાન આપેલું એ તામસ દાન કહેવાય, સન્માન પૂર્વક સન્માન. એટલા જ માટે કે સન્માન કે માન પ્રાપ્ત કરવું એ દરેક મનુષ્યની જરૂરિયાત છે. એની બધી ચર્ચાઓ આપણે 13મા અધ્યાયમાં કરી, પણ જરૂરિયાત એટલા માટે છે કે અંદરથી એક પ્રકારની શૂન્યતા ચાલી રહી છે. અંદરથી માણસને શૂન્યતા ચાલી રહી હોવાના કારણે અંદરથી પોતે પોતાનાથી જ ખુશ નથી, પોતે પોતાનાથી જ અસંતુષ્ટ છે. એટલા જ માટે એવી જરૂરિયાત છે કે કોઈક મારો સ્વીકાર કરે, કોઈક મને કોઈક એમ કહે કે હું સારો છું. હું નથી માનતો કે હું સારો હોઉં. કોઈક જયારે મને કહે કે તું સારો છે ત્યારે મને લાગે નહીં હું સારો હોઈશ. આમ આત્મવિશ્વાસના અભાવને કારણે, આત્મગૌરવના અભાવને કારણે, અંગ્રેજીમાં કહે સેલ્ફ એસ્ટીમ, પોતાનું એક ગૌરવ નથી, પોતાનું એક માન નથી, હું સ્વયં મારું સન્માન કરતો નથી. એટલા જ માટે બહારથી સન્માનની અપેક્ષા છે. હું સ્વયં મારું સન્માન કરતો હોત તો બહારથી સન્માનની અપેક્ષા ન હોત, પણ સામાન્ય માણસ સ્વયં પોતાનું સન્માન કરતો નથી, પોતે પોતાની અપેક્ષાથી ઊણો જ હોય છે હંમેશા. દરેક મનુષ્ય પોતાની પાસેથી કશે ને કશે અપેક્ષાઓ રાખતો હોય અને હંમેશા અપેક્ષામાં ઊણો પડતો હોય, ઊણો ઉતરતો હોય. એટલા માટે જયારે કોઈક મને કહે કે નહીં તમે બરાબર સારા છો, બરાબર છો, બુદ્ધિમાન છો, વિદ્વાન છો, ત્યારે મને લાગે હું હોઈશ, હું વિદ્વાન હોવો જોઈએ, કહેશે એટલે હોવો જોઈએ. અર્થાત બીજાઓ પાસેથી સમર્થનની અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ. આવું બધામાં હોય છે, એટલે આ તો સ્વાભાવિક વસ્તુ જ છે, એમાં કઈ દોષ નથી, ગુનો નથી આપણો. પરંતુ આ એક અવરોધ છે. આ બધી વસ્તુ અજ્ઞાનમાંથી જન્મેલી છે, અને જેટલે અંશે આપણા જીવનમાં અજ્ઞાનને સમર્થન આપીએ એટલે અંશે જ્ઞાન પ્રાપ્તિમાં અવરોધ બને છે. આમ રાગ દ્વેષ પણ અજ્ઞાનમાંથી અવિવેકમાંથી જન્મ્યા હોય તો રાગ દ્વેષને સમર્થન આપીએ તો પછી એ વિવેકમાં અવરોધરૂપ બને છે. તીર્થા માન જે છે, ગર્વ જે છે, કે માનિત્વ મને માન મળવું જોઈએ, મને એક પ્રકારનો ઘમંડ હોય, આત્મશ્લાઘા ઘણા લોકોને ભોગવે હોય છે. આમ પોતાની શ્લાઘા કર્યા જ કરે, કર્યા કરે, એ પણ જરૂરિયાત છે કે હું કંઈક છું એવું માનવાની દરેકને જરૂરિયાત, હું કંઈક છું. નહીં તો એટલી તુચ્છતા અંદરથી અનુભવતો હોઉં છું એટલે મારે જરૂર છે માનવાની કે હું કંઈક છું. એનું નામ છે માન. તો કે આ પ્રકારના માનમાંથી ગર્વમાંથી જે મનુષ્ય મુક્ત થયો છે, તો માનિત્વ માટેની એક સરસ પ્રતિપક્ષ ભાવને કહેવાય તો કે નમ્રતા. માન માનિત્વ ક્યારે હોય, જયારે મારા વિશે મારી શ્લાઘા કરતો હોઉં, હું કઈક છું માનતો, વહેમ ધરાવતો, ટૂંકમાં અમદાવાદની ભાષામાં કહેતો અનેક પ્રકારના વહેમ ધરાવતો હોઉં, તો એ વહેમમાંથી ક્યારે મુક્ત થાય, નમ્રતાથી. એટલે મારામાં કંઈક ધારો કે ગુણો છે, મારામાં કંઈક યોગ્યતા છે, હું ભણેલો છું, વિદ્વાન છું, રૂપાળો છું, જે કંઈ માનતો હોઉં, તો ટૂંકમાં આને કારણે કંઈક પ્રકારનો મારામાં ગર્વ હોય તો એ ગર્વનું નિવારણ થાય નમ્રતાથી, એક સમજથી કે જે કે મારી પાસે છે ઈશ્વરે આપેલું છે. અને તેથી જે કે મારી સિદ્ધિઓ હોય, મારી પ્રાપ્તિઓ હોય, એ માટે મારે યશ લેવાની કોઈ જરૂર નથી, એ સર્વનો યશ ઈશ્વરને આપે. જો વસ્તુનો યશ હું લેવા માંડું તો ગર્વ જન્મે, અને યશ ઈશ્વરને આપો તો ગર્વમાંથી મુક્તિ નિર્માણ. ટૂંકમાં આ રીતે આપણા મનને માનમાંથી એટલે કે ઘમંડમાંથી મુક્ત કરી શકીએ, અને જોડે જોડે માનની ઈચ્છામાંથી પણ મુક્ત કરી શકે. કોઈકે મને માન આપવું જોઈએ એ ઈચ્છામાંથી મુક્તને બહુ જરૂર છે. કોઈકે મને માન આપવું જોઈએ ઈચ્છા રાખવું એટલે હું પરતંત્ર બની ગયો, પેલો માન ના આપે તો સુધી હું દુઃખી થઉં. અંતેથી હું સુખી થઉં કે દુઃખી થઉં એનો નિર્ણય પછી બીજાને સોંપી દઉં છું, કોઈની પાસે માનની અપેક્ષા રાખે નહીં. ભગવાન કહે છે કે નિર્માણ એટલે કે માનની અપેક્ષા પણ છોડી દેવી જોઈએ, ધીમે ધીમે સમજીને છોડી દેવી જોઈએ. એટલે ટૂંકમાં પોતાનામાં માનની અપેક્ષા એટલે આપણો તિરસ્કાર કરવાની જરૂર નથી. આપણા માનિત્વ હોય તિરસ્કાર પાત્ર નથી, પણ એટલી જ સમજની જરૂર છે કે આ માનિત્વ વગેરે આપણા માર્ગમાં અવરોધરૂપ છે, અને માટે આપણે વિવેકપૂર્વક એમાંથી મુક્ત થવાની જરૂર. આટલું મોહ
अविवेक है, विपर्य है। मोहन अर्थ आम तो अज्ञान ने उदू था, पर मोहन अर्थ है कि जगत ना विषय प्रत्यन मोह ममता आसक्ति, ज्यां सुख नहीं त्यां सुख ना दर्शन करो वगैरह। आम जगत ना विषय में जे मूल्य नहीं मूल्य एमने आपो, हूँ मारु अवमूल्यन करूँ एटले जगत ना विषय बहुमूल्यन थाय, पोताना अवमूल्य में अन्य नु बहुमूल्यन जन्मे। एटला ज माटे ज्यां सुख नहीं त्यां सुख ना दर्शन करूँ, ज्यां सलामती त्यां सलामती ना दर्शन करूँ, अन्नम छे मोह। कहे पत्थर में रत्न बुद्धि होवी, कुण पेत्र धातु के आ त्रण धातु में बनेला आ खूणा पर अंदर आत्मबुद्धि होवी, एक देह हाड़ मांस चर्मना एक व्यक्ति में कामपूर्वे बुद्धि होवी, आ बधो आ बधो मोह छे। टूंक में जे वस्तु ज्यां नथी त्यां तेना दर्शन करवा, ज्यां सुख नथी त्यां सुखना दर्शन करवा, ज्यां सलामती त्यां सलामतीना दर्शन करवा, नाम छे मोह। आपणो अविवेक में जन्मेलो छे, तो आ मान ने मोह अविवेक में जन्म ले, विवेकपूर्वक निवारण करवा। टूंक में आ पण एक साधना छे। જ્યારે આપણે આ રીતે શાસ્ત્રનું શ્રવણ કરતા હોય, અધ્યયન કરતા હોય, ત્યારે જોડે જોડે આપણે કયા કરતા હોઈએ, બાકીના સમયમાં આવું ચાલતું હોય, ટૂંકમાં મારા મનમાં જેમ વૃત્તિઓ ઉદ્ભવતી જાય તેમ તેમ હું એનું નિરીક્ષણ કરતો જઉં, અને એને સમજતું કે આ માન છે, આ મોહ છે, આ પેલું છે, અને વિવેકપૂર્વક બધાનું પ્રતિપક્ષ ભાવનાથી કે વિવેકથી નિવારણ કરતો જઉં। નિર્માણ મોહ मान मोह वर्जिता हा, मान अने मोह थी जे वर्जित छे। विचार कर केवु सरस थई जाय ने, आपणने ज्यारे कोई पासेथी मान नी अपेक्षा न होय तो बहु मोटी मुक्ति छे, तो बहु मोटी मुक्ति छे। मने अमुक आसन मळवुं ज जोईए, ने पेली अमुक आकारनुं आसन, ने अमुक कदनुं आसन मळवुं जोईए, ने अमुक जग्याए, ने होय बधी जग्या होय, क्यां जे तमारो अमुक प्रकारनुं सन्मान थवुं जोईए, हुं तो जमाई छुं, मने अहीं बेसाडो ने बधुं त्यांथी शरू थाय, मने हुं कोण छुं ए पाथी शरू थाय। એટલે આવું હોય માટે આપણી જાતનો તિરસ્કાર કર્યો છે, પણ એટલી સમજવાની જરૂર છે કે આવું બધું હોવાને કારણે આપણે કેટલા દુઃખી થઈએ છીએ। અંતેથી બીજા લોકો જાણતા હોય છે કે આ લોકોને આવું છે, બધાને જરૂર ખબર પડી જાય, એટલે પછી ધીમે ધીમે લોકો આપણું આપણું નિયંત્રણ કરતા જાય, ક્યારેક જાણી જોઈ ના આપણને ના આપે, ક્યારેક જાણી જોઈને જરાક થોડુંક આપે। ટૂંકમાં આવું બધું દુનિયામાં દુનિયા બહુ સારી રીતે જાણતી હોય છે। અંતેથી મની અંગ્રેજીમાં મેનિપ્યુલેશન, ટૂંકમાં આપણા લોકો આપણે બીજાના બીજાની શું કહેવાય, પેલા કથ પુતળીની જેમ બીજા લોકો આપણે જેમ નચાવે તેમ નાચવું પડે। ચાલો, એટલે નિર્માણ માન મોહ વર્જિતા, એક મૂલ્ય હોવું જોઈએ, મૂલ્ય હોવું જોઈએ કે હું માનથી વર્જિત હોઉં, ઘમંડથી ગર્વથી વર્જિત હોઉં, મોહથી અર્થાત આ જગતના વિષયો પ્રત્યે ને બધા વચ્ચે અનેક પ્રકારની આસક્તિ છે, મોહ છે, એ તો કે ખોટી માન્યતાઓ છે, એ બધા પણ મુક્ત હોવ। એ બધું મોહ હોય ને, પુત્રમાં મોહ હોય, પત્નીમાં હોય, પરિવારમાં હોય, સંપત્તિમાં હોય, જે વસ્તુમાં મોહ હોય, જ્યાં મોહ હોય ત્યાં મન ખેંચાય જ કરવાનું, એ મન પછી આત્મચિંતનમાં તો ઉપલબ્ધ હોય જ ને। અને ગર્વ હોય એટલે આખો દાડો મારી લાગણી પછી દુભાય જ કરવાનું પછી, કારણ કે હંમેશા આપણે અંદરથી માનની અપેક્ષા રાખવાનું, બહારથી ના મળે એટલે બહારથી કે ના મળે, પણ અંદરથી ચક્કર ચાલતા છે એવાને કારણે અંદર, એટલે આપણું આપણું મન સ્વસ્થ હોય ના શકે આ બધાને કારણે। જીત સંગ દોષાહ, સંઘ એવ દોષ, સંગ દોષ, આ સંગરૂપી દોષ જેને જીતી લીધો છે, સંગ દોષ એ જીત તે જીત સંગ દોષાહ, આ સંગરૂપી દોષ પર જેને વિજય પ્રાપ્ત કરે છે। શત્રુમિત્ર સંનિધો દ્વેષ પ્રીતિ વર્જિતા, આ સંગરૂપી દોષ એટલે શું, કોઈને શત્રુ માનવો, કોને કોઈને પ્રિય માનવો, કોને પ્રિય માનવો, કોને મિત્ર માનવો, કોને શત્રુ માનવો, આ મિત્ર હોય એટલે મારા અમુક પ્રકારનો ભાવ આપોઆપ જાગૃત થાય, શત્રુ હોય એટલે બીજા પ્રકારનો ભાવ જાગૃત થાય, અને સંઘ તો મારા મનની સ્વસ્થતા હોય ને, કારણ કે હંમેશા કોઈ ને કોઈ તો આવવાનું જ આપણી હાજરીમાં, કોઈ ને કોઈ તો આપણી પાસે આવવાનું, કાં તો મિત્ર હોય કે શત્રુ હોય, અને મિત્ર હોય તો મારો અમુક રંગ ભાવ જાગૃત કરે, શત્રુ એટલે બીજો ભાવ જાગૃત કરે, અને તેથી મારું મન અસ્વસ્થ જ રહે। તો મિત્ર મારામાં હર્ષ જાગૃત કરે પણ અસ્વસ્થ જ છે મનની, એક રાગ એ રજોગુણ છે, અને શત્રુ મારામાં દ્વેષ જાગૃત એ તમો ગુણ છે। એટલે આ જે સંઘ છે એ રજસ અને તમસ, જીત સંગ દોષા, જેના મનમાં પ્રસન્નતા છે। પ્રિયા પ્રિય સન્નિધો
राग द्वेष वर्जिता हा। कोई प्रिय हो तुम्हारा मां राग नो आवेग उत्पन्न ना करे, अप्रिय हो तुम्हारा मां द्वेष ना आवेग उत्पन्न ना करे। तो राग ने द्वेष ना आवेग से मुक्त है। हम तो शू थे कि आप जम लोग संपर्क में आए तम तम अपना मन में जात जातनी लागणी उत्पन्न थाय। कोई प्रिय व्यक्ति संपर्क में आओ तो अमुक प्रकार की लागण उत्पन्न थाय, अप्रिय व्यक्ति संपर्क में तो बीजा प्रकार की लागण उत्पन्न थाय। आम सतत इतने मार मन की स्वस्थता रहते कहे जीत संग दोषा। भले जगत में अप्रिय अप्रिय वस्तु आया करे जया करे सदा हूँ प्रसन्नता जा सकू। पछी आग कहे अध्यात्म नित्याः परमात्म स्वरूप आलोचन नित्याः तत्पराः विनिवृत्त कामाः विशेषतः निर्लेपेन निवृत्ताः कामाः ये शांते विनिवृत्त कामाः यतः संन्यासिनः द्वंद्वैः प्रिया प्रियादिभिः विमुक्ताः सुख दुःख संज्ञैः परित्यक्ताः गच्छन्ति अमूढ़ा मोहवर्जिता पदम अव्ययम् तद्यथोक्तम् तदल्यथोक्तम्। हाँ पर अध्यात्म नित्याः परमात्मा स्वरूप आलोचन नित्याः तत्पराः। परमात्मा नाना स्वरूप आलोचन करवामां जे तत्पर छे इले आ बधामांथी आपणे मन मुक्त करिए तो ज पछी अध्यात्म नित्य बनी सके। अध्यात्म नित्य अर्थात आत्मना चिंतन में नित्य रत, पर तो ज आपणे आत्म चिंतन में रत रही सके। ज्यारे आपणो मन बीजा बधा चिंतन मांथी मुक्त होय अथवा तो बीजा बधा चिंतन मांथी आपणे संकेली शकवानी स्वतंत्रता होवी जोईए। कदाच व्यवहार ने कारण के कदाच बीजी वस्तु चिंतन करवा जरूर पड़े, पर आपणा में एटली स्वतंत्रता आपणे प्राप्त करिए जेथी बीजा बदा चिंतन मांथी मन ने अपने संकेरी शकीए अने अपने इच्छीए त्यारे आत्म चिंतन में अपने एने योजी शकीए। बस एटले कहू परमात्म स्वरूप आलोचन नित्या तत्परा, एमां ज एनी तत्परता छे। शास्त्र श्रवण में मनन में ध्यान में अथवा टूंक में ज्ञान ने ज्ञान साधन में आ मान मोह वगैरह स्वरूप चिंतन करू में खरु। टूंकमा आत्म स्वरूप नो चिंतन जोड़े जोड़े मान कोने कहवाय मोह कोने कहवाय एटले आपणा मन ने आपणे मान मोह थी मुक्त बनावा माटे प्रयत्नशील होय। अध्यात्म नित्याः ज्ञान में आपणे रत छे तो ज्ञान प्राप्ति में रत, जो जो ज्ञान प्राप्ति ने साधन में पण एटले आपणे मान मोह वगैरह आपणे मन मुक्त करवू, वैराग्य आपणे मन में वैराग्य नो उत्कर्ष करवो, आ बधो प्रयत्न पण ज्ञान ने अंतर्गत छे। अने एथी जे कि बहिरंग साधन होय अंतरंग साधन होय ये बदा साधन में तत्परता। पछी एटले तत्परतम श्रवणादनिष्ठत्व श्रवण वगैरह में निष्ठा। विनिवृत्त काम विनिवृत्त विशेषतः निर्लेपेन निवृत्ता विनिवृत्त निर्लेपेन निवृत्ता कामा हा। बधी कामना कोई प्रकार नो शेष के अवशेष छोड़ा वगर जते रहे ये शांते विनिवृत्त कामा जेमी बधी ज कामनाओ निवृत्त थई गई छे कोई प्रकार नो अवशेष छोड़ा वगर। कामा एटले विषय भोगा, टूंक में विषय ना भोगनी इच्छाओं माथी संपूर्णपणे मुक्त थया छे विनिवृत्त कामा। એટલે એક તો પેલો માન મોહ વગેરે છે ને એ અહંકાર ની જરૂરિયાત છે, આના વિષય ભોગ છે ઇન્દ્રિયો જરૂરિયાત છે, અને પેલો સંગ છે ને એ મન ની જરૂરિયાત છે। આપણી લાગણી ની જરૂરિયાત હોય એના માટે સંગ હોય, આપણા પ્રિય વગેરે ની જરૂરિયાત હોય પ્રિય વ્યક્તિ ની જરૂરિયાત હોય એને આપણે સંગ કહીએ। માન ની જરૂરિયાત હોય એ બુદ્ધિ ની જરૂરિયાત છે, અને કામના એટલે વિષય ભોગ ની જરૂરિયાત ઇન્દ્રિય ની જરૂરિયાત છે। ટૂંકમાં આટલે આટલી આપણી જરૂરિયાતો છે, ઇન્દ્રિય ના સ્તર પર વિષયના ભોગની જરૂરિયાત, મનના સ્તર પર પ્રિય વગેરે વ્યક્તિઓના સંગની જરૂરિયાત,
અને બુદ્ધિના સ્તર પર માન અહંકાર વગેરેની જરૂરિયાત, આ જરૂરિયાતો છે જ. આ બધી જરૂરિયાતો આપણા મનને આપોઆપ જ એ બધા જરૂરિયાતના વિષયમાં ખેંચી જાય, એવું હોવાના કારણે સામાન્ય રીતે મન આપણું આપણા કામો હોતું નથી. એટલે ભગવાન એક પછી એક જરૂરિયાતની વાત કરી, વિનિવૃત્ત કામાહ, એટલે કે વિષય ભોગની જરૂરિયાતમાંથી જેનું મન મુક્ત થયું છે એ પણ વિવેક થઈ છે. વિવેકથી કે વિષયમાં વાસ્તવમાં સુખ નથી વગેરે દોષ દર્શન વિરજ્ય વિષય પ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આ વિષયોના સુખમાં વારંવાર દોષનું આપણે જયારે દર્શન કરીએ ત્યારે સુખને માટે જે આકર્ષણ હોય એમાંથી મન મુક્ત થાય. એટલે ભગવાન આટલું કહું કે બુદ્ધિના સ્તર પર માનની જરૂરિયાતમાંથી મુક્તિ, લાગણીના સ્તર પર આ સંઘની જરૂરિયાતમાંથી મુક્તિ, ઇન્દ્રિયો સ્તર પર વિષય ભોગની જરૂરિયાતમાંથી મુક્તિ. બહુ મોટી વસ્તુ છે, આખી સામાન્ય વસ્તુ નથી, પણ આટલું હોય તો તમે પહોંચી જ ગયા છો, આટલું હોય ને તો બહુ દૂર નથી. એટલે જેટલે હું આ સદગુણ આપણામાં જાગૃત થાય એટલે હું આપણે ઈશ્વર નજીક જ છે. સંન્યાસીન વૈરાગ્ય દ્વારા ત્યક્ત સર્વકર્માણ. એટલે શંકરાચાર્ય સંન્યાસીન, તો કોણ આ પ્રકારના અભિજાતના ધર્મનું પાલન કોણ કરી શકે એ માને સંન્યાસી જ કરી શકે. ટૂંકમાં જ્યાં સુધી આપણે હજી ઘર સંસાર ચલાવવાનો હોય, અનેક કર્તવ્ય કર્મ કરવાનો હોય ત્યાં સુધી આ બધાનું મુક્ત થવું બહુ અઘરું છે એવું માનતા શંકરાચાર્ય મહારાજને બહુ દૃઢ માન્યતા લાગે છે. કારણ કે એવું છે ને વ્યવહાર, એટલે ત્યાં પ્રશ્નો ઉપનિષદ વગેરેમાં સમજાવે છે કે પ્રશ્નોમાં કહ્યું છે વ્યવહાર એટલે થોડુંક તો છળ કપટ હોવાનું, વ્યવહારમાં કંઈક તો કપટ હોવાનું છે, કંઈક તો કરવું જ પડે સ્વામી, એ બધું તો હવે ના જ કહી દેવાય બધું ના. અરે અખંડાજી મહારાજ કહે ભાઈ આ પતિ ને પત્ની પણ અંદર એવું નથી કે બધું જ અંદર વ્યવહાર બરોબર આમ ટ્રાન્સપરન્ટ પારદર્શક એવું નથી હોતું. દરેક જણ કશું ને કશું કશું કઈ છુપાવો રાખતું જ હોય છે. એટલા જ માટે કે કશું ને કશું અંદર ભય હોય જ છે આપણને, એટલા માટે આપણે બધું કઈ બહાર ના પાડી દઈએ. એ કઈ ને કઈ છળ કપટ ને બધું વ્યવહારની અંદર એનું કારણ છે કે ભાઈ આપણે આપણું સ્થાન તો ચાવી રાખવું પડે ને, આપણું આ તો ના જવા દેવાય, આ તો પેલું તો ના જ થવું જોઈએ ને, આ તો આમ થવું જ જોઈએ, વ્યવહારો એટલે હોય જ પછી. એટલે સંન્યાસીનો અર્થ કે બધા વ્યવહારમાંથી મુક્તિ. એટલે જેણે હવે કશી વસ્તુ જાળવવાની નથી, મેળવવાની નથી, નાવાનું નથી, નીચો એવું હોય તો સંન્યાસી થયા પછી પણ ના હોય તો નહીં. સંન્યાસી થયા પછી તો મોટો વ્યવહાર થતો હોય છે, એ જુદી વાત છે. મોટા સંસારી થઈ ગયા છે સંન્યાસી થયા પછી પણ. સંન્યાસી માનસિક જતો ખરો જ, તેથી જ્યાં સુધી આ બધી વસ્તુઓ મહત્વની હોય, કર્તવ્ય મહત્વનું હોય ને પછી કર્મનું ફળ મહત્વનું હોય ને આ બધી બધું મહત્વનું હોય, હજી બધું જાળવવાનું હોય આપણે, ત્યાં સુધી મનની સ્વસ્થતા રાખવી કઠિન છે. એટલે કહ્યું યતયઃ સંન્યાસિનઃ વૈરાગ્ય દ્વારા ત્યક્ત સર્વકર્માણઃ. વૈરાગ્ય દ્વારા જેમણે સર્વ કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો છે, પછી દ્વંદ્વૈહી વિમુક્તઃ, પ્રિયા પ્રિયાદિભિ વિમુક્તઃ, સુખ દુઃખ સંજ્ઞૈહી, જેને સુખ દુઃખ વગેરે કહેવામાં આવે છે એવા દ્વંદ્વ ને ટાળ ને તડકો ને અગવડ ને સગવડ ને આ બધી વ્યવહારની વસ્તુઓ છે અને તિતિક્ષા કહેવામાં આવે છે. તિતિક્ષાવંત ઇત્યર્થ. આમ જગત સદે વ્યવહાર આપણે અંદરથી બરોબર હોઈએ, આપણો મન માનની પણ ઈચ્છા નથી ને પછી સંગ પણ નથી ને આપણો ભોગ વૃત્તિ પણ નથી, આપણું મન બરોબર છે, પણ છતાંય જગત પ્રત્યેથી આપણને કયા પ્રકારનો વર્તાવ કરવામાં આવે, ક્યારેક આપણી પાસે ક્યારેક અગવડ હોય, સગવડ હોય, ઠંડી હોય, ગરમી હોય, ક્યારેક માન હોય, અપમાન હોય, આ પ્રકારનો વ્યવહાર તો થવાનો જ. અંતે વખતે દુઃખ સુખ દુઃખ સંજ્ઞાહી વિમુક્તા. એટલે આ બધી વસ્તુને આપણો પર અસર ના થાય. ટૂંકમાં જગતમાં આપણું હોય, ક્યારેક માન હોય, અપમાન હોય, સગવડ હોય, અગવડ હોય, ઠંડી હોય, ગરમી હોય, ભૂખ હોય, તરસ હોય, હોવાનું નામ જ જીવન. આ વસ્તુ ભલે રહી, ટૂંકમાં જગતના આ જગતની આ ઘટનાઓનું નિયંત્રણ કરવાનો કોઈ પ્રયત્ન નથી. ટૂંકમાં જગતને જેમ ચાલુ એમ ચાલવા દે, હું જે વાતાવરણ છું એ વાતાવરણ જેમ હોય એમ ખરું, એ વાતાવરણ નિયંત્રણ કરીને હું એમ ફેરફાર કરું એવું નહીં, બસ જે છે ચાલવા દઉં. ટૂંકમાં એવું નથી કે જાણી જોઈને ઠંડા પાણીમાં નાહવું, એવું નથી. જાણી જોઈને આપણે કંઈ
स्वामी जी अर्थ खरो कि जाने जो सहन करव तड़का में उभो रहो यू जरूर नहीं तो तड़को आ जाए टूक में आप जी वस्तु कहने वाली है कि जेनू आपणे नियंत्रण करी शकता नथी ए वस्तुने एमना पर छोड़वी टूंकमां जगतने जेम वर्तुं होय तेम वर्तवा दे आपणे नियंत्रण करता नथी एटले जगतना नियंत्रणनी प्रवृत्तिमांथी मुक्त तो बहु मोटी शांति थई जाय नहीं तो आपणे बधुं नियंत्रण करवानुं होय आपणे बधुं गोठव गोठव करवानुं ने आपणे आपणे अनुकूलता उभी करवानी होय तो बहु समयनी शक्ति जवा रहता होय छे तितिक्षा तितिक्षा एटले के आ जगतनी परिस्थिति ने फेरफार करवा माटे प्रवृत्ति माथी मुक्त प्रतीक्षा एक एक गुण बहु मोटो छे आ बधा गुणों छे ने बहु महान वस्तु छे परंतु आ बधाए केळवानी आवश्यकता छे सुख दुख संजय ही परित्यक्ता हा गच्छन्ति अमूढ़ा हा मोहवर्जिता हा तो अभी रीते आवा मनुष्यों आ शास्त्रना श्रवण के विचार द्वारा अज्ञान माथी मुक्त थाय अने ज्ञान प्राप्ति द्वारा तत् यथोक्तम अव्ययम पदम गच्छन्ति ए परमात्मा जे अव्यय पद छे अविनाशी पद छे एने प्राप्त करे छे अमूढ़ा वेदांत प्रमाण संजात सम्यक ज्ञान निवारित आत्मज्ञान तो सम्य ज्ञान थी जेनु अज्ञान दूर थी गयु एवं तद अव्ययम पदम गच्छन्ति हाँ आग कहसे ये पद ने प्राप्त क्यू पद छे आग कहसे तदेव पदम पुनः विशिष्यते ये क्यू पद छे भगवान पद शब्द वापरे पण पद नु व्याख्या करी नथी ततः पदम तत्परिमार्गितव्यम तत्परिपदम परिमार्गितव्यम पछी पदनी आपणे अन्वेषण करवू जोईए तद अव्ययम पदम गच्छन्ति अव्यय पदने प्राप्त करे ये क्यू पद छे तदेव पदम पुनः विशिष्यते ए पद छे ये आपणे विशेष करीने समझावे छे छठा श्लोक में कहे छे न तद भासयते सूर्यः न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम तत्मह परमं धाम सूर्यः न भासयते इमा जो परम धाम छे एने सूर्य प्रकाशित करतो नथी धाम शब्द नो अर्थ स्थान एवं नहीं करो पर धाम शब्द नो अर्थ तेज एवं कर दिव्य स्वरूप छे ज्ञान स्वरूप चैतन्य स्वरूप जो हूँ छू सूर्य ने प्रकाशित करतो नहीं न शशांक है चंद्र में प्रकाशित करतो नहीं न पावक अग्नि में प्रकाशित करतो नहीं यू मारू परम धाम है यू मारू परम ज्योति स्वरूप मारू स्वरूप है सूर्य चंद्र अग्नि वगैरह प्रकाशकों की मर्यादा थी पर यद गत्वान निवर्तन्ते जे प्राप्त कर्या पछी पाछु फरवानु नथी तद धाम परम मम ए मारु परम धाम छे तो भाष्य में समझावे छे तद धाम इति व्यवहितेन धामना संबंधः धाम तेजो रूपं पदम न भासयते सूर्यः आदित्यः सर्वावभासन शक्तिमत्वेपि सति तथा न शशांकः चंद्रः न पावकः न अग्निः अपि शंकर में धाम तेज रूपम पदम तेज रूप एटले टूंकमा ज्ञान स्वरूप के चैतन्य स्वरूप परम धाम नो अर्थ कर्यो के ए चैतन्य स्वरूप परम परम शब्द तो बहु समझायो नथी पर परम एटले ज्ञान स्वरूप अहीं नीलकंठ महाराज कहे छे के ज्ञान बे प्रकारनुं होय छे
एक तो बुद्धिमा जे वृत्ति रूपी ज्ञान हो बीजू आ चैतन्य ज्ञान आ परम ज्ञान एटले कोई बुद्धि रूप ज्ञान नहीं पर ज्ञान स्वरूप चैतन्य स्वरूप परमात्मा है एवं मारू जो चैतन्य स्वरूप है परम अर्थ एप कि सर्व मर्यादा मुक्त है था देश ने कानी वस्तु सर्व मर्यादा मुक्त एवं परम तो मम परम तद्धाम है मारू परम धाम जो तेजोमय चैतन्यमय ज्ञान स्वरूप जो हूं तो भगवान एना विशेषण आपे तद्धाम व्यवहित धाम ना संबंध आ तत्शब्द है धाम साथ जोड़व जो आम तद्धाम न तत् परम धाम सूर्य भाषा दे तो भगवान कहे कि मारा स्वरूप ने सूर्य प्रकाशित करते नहीं सूर्य आदित्य सर्व अवभासन शक्तिमत्व विशति सूर्य आदित्य है जो समग्र जगत में प्रकाशित करने शक्ति धरा ये वो सूर्य पर हमारा स्वरूप ने चैतन्य ने प्रकाशित कर सकता नहीं तथा न शशांक है शश एट ससलू जन अंक मास नाम शशांक चंद्र आ चंद्र पर मारा है परम धाम ने लेकिन मने आ तेज स्वरूप परमात्मा ने प्रकाशित कर सकता नहीं ना भी अग्नि ही अग्नि पर प्रकाशित कर सकता नहीं पहले तो कहू कि सूर्य आ तो याज्ञवल्क्य अने जनक राजा ना संवाद तुम जो वार्षिकोत्सव अंदर फरी पण जोवा मळशे कदाच तो मां ए संवाद तो जनक राजा याज्ञवल्क्य ऋषि ने प्रश्न पूछे छे कि भगवान एवं कयु ज्योति छे जेना थी आ पुरुष नो व्यवहार चाले छे किम ज्योति रहम पुरुष है आ पुरुष अर्थात आज कार्यकरण संघात आपणो छे एनो व्यवहार कया ज्योति थी कया प्रकाश थी कया तेज थी चाले छे तो याज्ञवल्क्य ऋषि जवाब है कि भाई सूर्य ना तेज थी चाले छे आदित्य ज्योति रेवायम पुरुष है हे सम्राट आदित्य अर्थात सूर्य ना तेज थी आ पुरुष नो अर्थात आ कार्यकरण संघात नो व्यवहार चाले छे दिवस दरमियान आ बधो जो प्रकाश छे सूर्य नो प्रकाश ज कहेवाय सूर्य पसंद आवेलो छे એટલે એના પ્રકાશમાં માણસ ઘરમાં હોય બેઠો હોય બહાર જાય કામ કરે આસ્તે પલ્યે કર્મ કૃતે વિપલ્ય પાછો ફરે બરોબર છે વાત સાચી છે થોડો વિચાર કરે જનક રાજા પૂછે કે સૂર્ય અસ્તમય બી પણ ભગવાન અસ્તમય આદિત્ય આ સૂર્ય અસ્ત થાય ત્યાર પછી કોના પ્રકાશમાં આ મનુષ્ય વ્યવહાર કરે છે तो के चंद्रमा प्रकाश में सूर्य नो अस्त थाय त्यारे चंद्रमा प्रकाश में व्यवहार थाय चंद्रमा प्रकाश में पण माणस बहार जई सके काम करी सके पाछो आवी सके ए शुं त्यां के पहेरो भरता था पहेला लोको चंद्रमा प्रकाश ने अंदर बधा कोई पहेरो भरता हशे कई काम करी सके बात बरोबर छे पछी जनक राजा प्रश्न पूछे तो भगवान आ चंद्रमा जे अस्त थाय त्यारे शुं तो थोड़ा अंदर आप पगथिया मेरी सकिए चंद्र नो अस्त थाय त्यारे शुं थाय तो एकदम धारो के रात्रे वादळ घनघोर वादळ होय चंद्र नो अस्त थई जाय घनघोर ना चंद्र नो अस्त थई जाय ए ताराओ ना प्रकाश थी पण काम करी शके ताराओ नो अस्त थई जाय त्यारे धारो के चौमासा नी अंदर घनघोर वादळ थी आखो आकाश रात्रे छवाई गयो होय तारा पण ना देखा तो कोना प्रकाश तो के विजय ना प्रकाश विजय चमकार थाय ने एना प्रकाश थी पण आपणे करी शकीए पण विजळी पण ना प्रकाश थी सूर्य नो अस्त थई गयो चंद्र नो अस्त थई गयो अने ताराओ पण वादळ धनकाई गया अने विजय नो प्रकाश नथी त्यारे कोना प्रकाश थी आ माणस व्यवहार करे तो के मशाल अग्नि ना प्रकाश ત્યારે આપણે મશાલ સળગાવીએ અને એના પ્રકાશથી માણસ બહાર જાય કામ કરે પાછો આવે ઘરમાં કંઈ કરે તો પણ મશાલ પણ ઓલવાઈ જાય ત્યારે અગ્નિ પણ જાણે ઓલવાઈ જાય ઘા આવે એકદમ ઘનઘોર જંગલમાં હોઈએ હાથ પણ દેખાતો હોય એવો ગાઢ અંધકાર હોય અને મશાલ પણ ઓલવાઈ ગયા ધારો કે તો પછી તો કે વાણીના વાણી રૂપે તેજ એટલે કોઈ અંધાર ને પણ માણસ હોય દુધા બોલાવે અથવા આપણે સાંભળીએ કે કૂતરું ભસી રહ્યું છે ધારો કે ગામ તરફ આવતા ને તો ગામ આ દિશામાં હશે અથવા કોઈકના અવાજથી આપણે નક્કી કરી છે કે આ દિશામાં જવાનું કે આ બધું ચાલ્યો એમ કહીને કોઈ આપણે કહે તો વાણી પણ ત્યારે પ્રકાશનું કામ કરે જેના દ્વારા વ્યવહાર થાય
પછી કે જનક રાજા પૂર્વ વાણી પણ શાંત થઈ જાય ત્યારે ત્યારે કોના પ્રકાશમાં વ્યવહાર થાય છે? આ બધા પ્રકાશ છે જે સૂર્ય ચંદ્ર તારાઓ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ. એટલે ત્યાં આગળ કઠોપનિષદમાં મુંડકો ઉપનિષદ શ્વેતાશ્વતર વગેરેમાં મંત્રો જ્યાં આવે છે ત્યાં જરા આ વધારે ત્યાં આગળ જ્યોતિ કહેવામાં આવે છે. ન તત્ર સૂર્યો ભાતિ, ત્યાં સૂર્ય પ્રકાશમાન નથી. ન ચંદ્ર તારકમ, ચંદ્ર પણ નહીં, તારાઓ પણ નહીં, નેમા વિદ્યુતો ભાંતિ, આ વીજળીઓ પણ નહીં. કૂતો મગ્નિ, પછી આજ્ઞા તો હિસાબ જ શું? તો ભગવાન બધા પ્રકાશ જયારે ન હોય ત્યારે પછી કોના પ્રકાશમાં આપણો વ્યવહાર કરે? પછી કઈ સ્થિતિ છે? તો કે સ્વપ્નની સ્થિતિ. ટૂંકમાં મનુષ્ય ઊંઘી ગયો હોય ત્યારે એની બધી ઇન્દ્રિયોનો પ્રકાશ સંકેરાઈ ગયો હોય ત્યારે પણ સ્વપ્નમાં બધો વ્યવહાર ચાલતો હોય છે. ત્યારે માણસ પોતાના ઘરમાં હોય ને બહાર જાય ને કામ કરે ને પાછો, એ કોના પ્રકાશમાં? તો સ્વપ્નમાં જે બધા સૂર્ય ચંદ્ર વગેરે હોય છે એ તો કઈ સાચા સૂર્ય ચંદ્ર હોતા નથી, એ તો આપણા મનની કલ્પના જ હોય છે. અને કોણ છે જે આ બધી કલ્પનાઓને પ્રકાશિત કરતો હોય? આત્મા એવ અસ્ય અયમ જ્યોતિ. તો આત્મા જ એની જ્યોતિ છે. તે વખતે માત્ર આત્મ જ્યોતિ, આત્માના પ્રકાશથી આ સર્વ વ્યવહાર થાય છે. એટલે ટૂંકમાં સ્વપ્નના દ્રષ્ટાંત બહુ સ્પષ્ટ થઈ જાય કે સ્વપ્નમાં જે સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, વીજળી છે, અગ્નિ છે, એ બધાને કોણ પ્રકાશિત કરે? તો કે આત્માનો પ્રકાશ. એટલે જાગ્રત અવસ્થામાં બહુ સ્પષ્ટ નથી બનતું કે આપણને જાગ્રત અવસ્થામાં સૂર્યની જાતે પ્રકાશ છે, ચંદ્રની જાતે પ્રકાશ છે, પણ સ્વપ્ન અવસ્થામાં બહુ સ્પષ્ટ થઈ જાય કે સ્વપ્નમાં જે સૂર્ય ચંદ્ર કે જે કે બધા હોય પ્રકાશક હોય, કેવા છે? બધા આત્માના પ્રકાશથી પ્રકાશિત છે. કેવાનો ભાવ અર્થ એ છે, એમ જયારે કહેવામાં આવે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે પ્રકાશકો જે સમગ્ર જગતને પ્રકાશિત કરનારા છે, એ પણ આત્માને પ્રકાશિત કરી શકતા નથી, કારણ કે આત્મા વડે પ્રકાશિત છે. બસ એટલું જ એનો હેતુ છે. કુત સૂર્યાદિનામ તત્ર પ્રકાશ ન સામર્થ્યમ, કારણ કે આ મારું ધામ કે મારું તેજ કે મારું સ્વરૂપ છે એ વાસ્તવમાં બધાને પ્રકાશિત કરે છે. એ ભગવાન આગળ બધા પાછા 12મા શ્લોકમાં કહેશે, 11મા શ્લોકમાં, યદા આદિત્ય ગદમ તેજ જગત ભાષે તે અખિલમ, 12મા શ્લોકમાં ભગવાન કહેશે પોતે. તો એ જ કહ્યું કે આ બધા પ્રકાશકો પણ જેને પ્રકાશિત કરી શકતા નથી એ મારું સ્વરૂપ કેવું છે? સ્વયં પ્રકાશ. એટલા જ માટે કે આ બધા પ્રકાશકોની કોઈ જરૂર જ નથી. આ બધા પ્રકાશકો પણ જેનાથી પ્રકાશિત છે એ વાસ્તવમાં આત્મા સ્વયં પ્રકાશ છે. ભગવાન કહે છે કે સ્વયં પ્રકાશ અમારું ધામ કે મારું સ્વરૂપ છે. એટલે પ્રશ્ન એક થયેલો અહીંયા આગળ કે વૈષ્ણવ પદની વાત કરી ભગવાને, જે પદને પ્રાપ્ત કર્યા પછી પાછું ફરવાનું એવું ભગવાન વિષ્ણુનું પદ છે, એ પદમાંથી જુદું છે કે નથી જુદું? ભગવાને કહ્યું ને કે અમૂઢા તદ અવ્યયમ પદમ ગચ્છંતિ, આ જ્ઞાનમાંથી મોહમાંથી મુક્ત થયેલા પુરુષો, જ્ઞાની પુરુષો એ પદને, અવ્યય પદને પ્રાપ્ત કરે. એટલે એ પદને પ્રાપ્ત કરે તો એ પદ પોતાથી જુદું છે કે નથી? તચ્ચેત પદમ પ્રાપ્તવ્યમ કરતો અન્યત કર્મ હતી, તો પછી તો અહીંયા પ્રાપ્ત એટલે જ્ઞાતવ્યમ, એ પદને પ્રાપ્ત કરે છે, પદને જાણે છે. તો જે પદને એ લોકો જાણે છે પદ, એમના કરતા જુદું છે કે નહીં? જો જુદું હોય તો હું એનો દ્રષ્ટા થયું, એ દૃશ્ય થઈ ગયું, તો એ જડ થઈ ગયું. અને એમ કહેતો કે નહીં એ પદ તો તમે પોતે જ છો, તો પછી એને જાણવું કેવી રીતે? જો હું પોતે જ હોઉં તો જાણવાનો પ્રશ્ન જાણો, કારણ કે હું જાણનાર પણ હું, ને જ્ઞાનનો વિષય પણ હું, ને જ્ઞાતા પણ હું. તો જ્ઞાતા અને જ્ઞેય આ પ્રકારના દ્વૈતની આપત્તિ આવે. અને એમ કહેવામાં આવે કે એમાંથી જુદું છે તો પછી એ વસ્તુ જડ બની જાય. આ બહુ મોટી વસ્તુ છે ને, તકલીફ છે કે જે આપણે પ્રાપ્ત કરવાનું છે, જો આપણું પોતાનું સ્વરૂપ હોય તો આપણે કેવી રીતે આપણે જાતને પ્રાપ્ત કરીએ? જે જાણવાનું છે આપણે પોતે જ હોઈએ આત્મા, તો આત્માને આપણે જાણીએ તો હું જાણનારો એક અને આત્મા જેનું જ્ઞાન થયું બીજો, તો પછી જ્ઞાતા અને જ્ઞાનનો જો ભેદ હોય તો પછી આત્મા જડ બની જાય. અને આત્મા ખરેખર ભિન્ન ના હોય તો એને જાણવાનો કેવી રીતે? એકની અંદર આ કરતા અને કર્મનો કે જ્ઞાતા જ્ઞાનનો ભેદ આવી ના શકે, આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એનો ભગવાન જેને જવાબ આપી રહ્યા છે. અર્જુન તું જરા ચિંતા કરીશ નહીં, આ પદને જાણવાનું નથી, પદ તો સ્વયં પ્રકાશ જ છે.
अर्थात जेम घटपट वगैरह ने विश्व ने जाणवा माटे तारे प्रयत्न करो पड़े, इंद्रियो नो मन बुद्धि वगैरह प्रमाणों उपयोग करो पड़े, एवं कोई आवश्यकता नहीं, कारण के आ बधा ने प्रकाशित करनारो छे। एने कहवा मांगे अपरोक्ष अवेद्यत्वे सत्यापि स्वयं अपरोक्षत्वात्, एम कहवा मांगे अवेद्य छे એટલે કે ખરેખર તો આ કોઈ પ્રકાશિત નથી, અંતેથી કોઈ પ્રકાશિત ન હતા પણ સ્વયં પ્રકાશવાને કારણે આત્મા અપરોક્ષ જ્ઞાન વિષય છે। આગળ કહે છે યદ્ધામ વૈષ્ણવમ પદમ ગત્વા પ્રાપ્ય न निवर्तन्ते यच्च सूर्यादिः न भासते तद्धाम पदं परमं मम विष्णोः। यद्धाम वैष्णव पदं गत्वा, जे वैष्णव धाम अर्थात पदने प्राप्त करने प्राप्य न निवर्तन्ते, ટૂંકમાં વળી પાછા ફરતા નથી, યચ્ચ સૂર્યાદિહિ ન ભાસયતે અને જેને સૂર્ય વગેરે પ્રકાશિત કરતા નથી, તદ ધામ પરમ મમ, મારા વિષ્ણુ એ પરમ ધામ છે, પરમ સ્વરૂપ છે, ટૂંકમાં હું જે વિષ્ણુ છે પરમ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ કે ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જે સ્વયં પ્રકાશ છે, સર્વનો આત્મા છે, એટલા માટે પ્રાપ્ત કરવું કે જ્ઞાન જાણવું એનો છે નહીં કે જ્ઞાતા અને જ્ઞેયનું દ્વૈત હોય, સ્વયં પ્રકાશ હોવાને કારણે એક જ વસ્તુની આવશ્યકતા છે, માત્ર આ ભ્રમની નિવૃત્તિ, ટૂંકમાં એના વિશે ભ્રમની નિવૃત્તિ કરવી, અજ્ઞાન દૂર કરવું કે ભ્રમ નિવૃત્તિ કરવી, એ જ એક વસ્તુ કરવાની છે, એને પ્રકાશિત કરવાનો કોઈ પ્રયત્ન નથી, એની આગળ ચર્ચા આપણે આવતા ક્લાસમાં કરશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે।